खान देश बुरानपुर मा वस हरी जन जे हम साय करी जैन स्वामी कहूँ सांबड़ जो हवे ते हम हाँ बड़ जो हवे बधा एम के स्वामी जेनी स्वामीनारायण पोते सहायता करी एवा भक्तो खान देशना केटला केनी तमने वातो कहू छु। विप्र एक दीवान दादो सत्संगी नहीं सोयं जाने अजाने जमाड़िया संत ते स्वामी न दोयं। बुरानपुर ना एक ब्राह्मण भगत नी वात करे छे। एक ब्राह्मण छे दीवान दादा एनु नाम छे। स्वामीनारायण नो सत्संग हजी एने थयो नतो पण स्वामीनारायण ना साधु एना गाम मा आवी ग्या था। अजाणता बे साधु ने एने जमाडेला हता। जोजो हवे आ सत्संग नो प्रताप केम पथराणो। 200 वर्ष पहला नी वात छे, अत्यार नी नथी। સ્વામિનારાયણ અમુક લોકો જ ઓળખતા હતા, હવે તો અમુક લોકો જ બાકી રહ્યા ઓળખ્યા વિનાના, તેથી તો અમુક જ ઓળખતા હતા એ વખતની વાત। આ બુરાનપુરના દિવાન દાદા ભૂદેવ છે, અજાણતા બે સાધુને જમાડ્યા છે, જાણીને નહીં હો કે સારા સાધુ છે ચાલો જમાડી એમને, અજાણતા ક્યાંક જમાડાઈ ગયા છે અજાણતા। બીજા પુણ્ય તો બહુ કર્યા જન્મ ધરી ને જે હ તેહ ભેડું પુણ્ય આટલું થયું અજાણે હ। બ્રાહ્મણ હતા ને એટલે પુણ્ય બહુ કર્યા હતા, જન્મ ધરીને પુણ્ય બહુ કર્યા હતા, પણ એના ભેડું અજાણતા આ પણ પુણ્ય થઈ ગયું। શું પુણ્ય થયું ભાઈ? બે સાધુને જમાડ્યા, અજાણતા થયું છે હો, થયું ભલે અજાણતા, પણ હામે શું છે હાચું એ સ્વામિનારાયણના સંત છે। ભૂલમાં ગોળનો ગાંગડો મોઢમ નાખી દઈ તો કેવો લાગે હે, મીઠો કે ખારો? અજાણતા જાય ને ગોળનો ગાંગડો કે સાકરની ગાંગડી તો એ કેવું લાગે? મીઠું લાગે। અજાણતા બે સાધુ જમાડાઈ ગયા। એમ કરતા અવધી તેનો આવ્યો તે દેહનો અંત, અવશ્ય તેડવા આવ્યા મહાકરુર તે કૃતાંત। હવે બિચારા પવિત્ર બ્રાહ્મણ હતા પણ કાંક થોડાક માણસ છે, કઈક જન્મમાં કર્મ નબળા થયા હતા થોડાક, દેહનો કાળ નજીક આવ્યો એટલે નિષ્કુળાન સ્વામી એમ લખે છે કે એને લેવા માટે જમના દૂત આવ્યા છે। આપણે એમ થાય બ્રાહ્મણ સાધુને જમાડ્યા હતા તો એ જમના દૂત, હા જો જરાક પણ ખોટું કામ થઈ જાય ને તો એને સફાઈ કરવા ધોવા માટે જ્યાં જવાતું ત્યાં જવું જ પડે। હવે જમના દૂત આવ્યા, નિષ્કુળાન સ્વામી હવે નોંધ લખી છે ને એ જોવા જેવી છે। હવે અજાણતા બે સાધુને જમાડ્યા, એ પુણ્ય થયું, એ બીજા ઘણા પુણ્ય કરે તોય પણ જમ તેડવા આવ્યા છે। આ જમ તેડવાની વાતો ઘણા એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે પણ તમે જુઓ તો અનાદિકાળની છે, જમપુરી સાચી છે તી। હવે શું થાય છે એની નોંધ સ્વામી લખે, બહુ અદભુત કડીઓ લખી છે, ગાઈએ અને વિચારી। અંતકાળે આવ્યા જમ જ્યારે, હો અંતકાળે આવ્યા જમ જ્યારે, રે અંતકાળે આવ્યા જમ જ્યારે, રે દીનુ દાદા ને દુખ તે વારે, રે દીનુ દાદા ને દુખ તે વારે, રે જેને જન્મ ધરી કર્યા પાપ, રે જે જન્મ સંભારી કર્યો સંતાપ, રે સંતા
માર્ચ એન્ડિંગ આવે ત્યારે તો ચોપડા આપણે ચોખા જીવો બતાવવા જ પડે. હે, તો આપણો માર્ચ એન્ડિંગ આવવાનું છે. આ દાદાભાઈ ને આવી ગયું, જમના દૂધ તો આવીને માર માર્યો હરખો કરીને, અને પછી બહુ માર પડી ને એટલે માર પડે તો બધું યાદ આવે. સાધુ સંન્યાસી બધા યાદ આવ્યા. એ એના ગુરુ હતા જૂના, એ બધા સંભાળ્યા, જેને જેને જમાડ્યા એને સંભાળ્યા, બરોબર ને? પણ તોય માર કુટોલી બંધ કરતા નથી જમના દૂધો. એક એની સહાયતામાં કોઈ આવ્યું ને એવું આમાં લખ્યું. એમ એક વસ્તુ તમે બધા આજે સાંભળી લેજો, છેલ્લે કોક સંભાળવા આવે ને એવો કોક રાખજો. હમણાં તો તમને બધા સંભાળેરા ઘરવાળા ને છોકરા ને, પણ છેલ્લે આપણને સંભાળવા કોણ આવશે? આ ભક્ત ચિંતામણી કેરી કોણ આવશે? કોઈ ના આવ્યું. સંન્યાસી ને યોગીઓ ને જતીઓ ને જમાડ્યા હતા, દાનપુણ્ય ને ખૂબ કર્યા હતા, પણ કોઈ આવ્યું? એ માયલું એકે ના આવ્યું તે વારે દાદે શીશ ડોલાવ્યું. બિચારો આમ માથું ધૂણાવી ગયો. એ સર્વે મે જોયા સંભારી રે, એ સર્વે મે જોયા સંભારી રે, કયું કોઈ હરો પીડા મારી રે, કયું કોઈ હરો પીડા મારી રે. મનમાં બધાને સંભાળેરો, કોઈક આવો મારી પીડા હરો. આપણને ખબર હે, આપણે સત્સંગી જી ઘણા ને જમાડ્યા હોય, ઘણા ને દાન પૂર્ણ કર્યા હોય, એટલે આપણે એમ છેલ્લે બહુ પીડા થાય એટલે અંબારી આવો કોક મારી સહાયતા કરો. બહુ બહુ બિચારો પોકાર કરે છે. આગળ હો કહે હવે કરું હું સી પેરા રે, કહે હવે કરું તમારે શું લેવા દેવા આની સાથે? તમે
તમે અમને શું કામ પૂછો છો? કહે સંત સુણો જમ દૂત, કેમ આવ્યા અહી કપૂત? એટલે કપૂત અહીંયા શું કામ આવ્યા? જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છો સાંભળી? સાંભળો શું છો પાછા વરો અહીંથી? એમ કોણ કે? સ્વામિનારાયણના બે સાધુ. કોને? જમના દૂત ને. હા, આપણી આમે આવીને જમ ઉભા રહે તો ઉભા રહીએ આપણે? સ્વામિનારાયણના સાધુ આંકોટો નાખ્યો. ત્યારે બોલ્યા જમના દૂત, થાલું સિદ્ધ ને કરો છો તૂત? એ જીવ કેદી છે તમારો, સર્વે રીતે છે એ તો અમારો. જમના દૂત કે આ જીવ તમારો કેદી થયો? કીધું અમારો જ છે કે બધી રીતે? કે આ છે ને દિવાન દાદો અમારો છે કે? માટે જોર તમારે ન કરવું, જાઓ ત્યાંથી આડું નવ ફરવું. અમને આડા ન પડો તમે, અમને લેવા દો, આ જીવને અમે લેવા આવે, જોર ન કરજો જરાય. એવો સંતને જમનો દાદો, એવો સંતને જમનો વાદ, સુણે છે દાદો સર્વે સંવાદ. આ દાદો સાંભળેલો ખાટલે ઉતો હતો, બે જણા વચ્ચે સંવાદ થાય રોહી. જમના દૂધ કે અમે લઈ જાશું, સાધુ કે અમે અડવા નહીં દઈ, આમ બે ની વચ્ચે ડિબેટ ચાલુ છે. ત્યારે સંત કહે જો શું અમે, લઈ જાઓ જો લેવાય તમે. આ તો વિવાદ આગળ વધી ગયો, વાત વિઘરે પડી. સાધુ ચેલેન્જ માં આવી ગયા, લેવો દિવાન દાદો લઈ ગયો તો કેમ લેવો રા ખબર પડે તમારી? કે આપણે ઘણી વખત હોડમાં ઉતરી ખબર હે ને, કરલો તો ખબર પડે કેમ કરો રા, એમ કે મોઢું મેળીને ભાગી જાય ને, એટલે ઓલા ને આંટી ચડી જાય કે હવે શું કરવું. સંતે કહી દીધું આ દિવાન દાદો લેવાય તો લેવો, તમારથી કેમ લેવો રા ખબર પડે. ત્યારે જમ કે જોડી હાથ, તમે સુખે ચાલો અમ સાથ. જમના દૂત ને ખબર પડી કે સ્વામિનારાયણ સાધુ અમે બહુ વાયડાઈ કરાય, એટલે થોડાક નમી હાથ જોડીને કે કામ કરો ને મહાત્મા, આપણે બે જણા બાજી, એના કરતા આપણા મેન લીડર છે અમારા ધર્મરાજ એની પાસે હાલી. કે તમે એમ કર્યા કે આ દાદો અમારો અને અમે એમ કહી અમારો, આ ઝઘડો કરવા કરતા આપણે નિર્ણાયક પાસે હાલીએ, જે નિર્ણાયક કે એમ કરશું આપણે. કે આ વાત વ્યાજબી કહેવાયો, આપણે અંદરો અંદર બાજ્યા રાખી, એના કરતા લીડર કને પહોંચી જાય તો એ નિર્ણય લે બરોબર. આપણે ઘણી વખત સુરાતન ચડતી વેચે બહુ જોર કરી નાખીએ આપણે, સમજે ને, પછી હાલવાનું કાંઈ ન હોય આપણું ગણે, પણ ખોટું જોર પકડાઈ જાય. એટલે જમના દૂત મારે એટલું સમજ્યો કે આપણે બાજી એના કરતા હાલો ધર્મરાજા પાસે હાલી. ગયા જાય ધર્મરાય ને જો પાસ, જ્યાં છે પાપ પુણ્ય નો તપાસ. આના ખાતા બધા ત્યાં કે ત્યાં હાલી. કે એના જોશે સુકૃત સંભાળી, હશે તમારા તો દેશે અમને વાળી. હાલો કે ધર્મરાજા અમને કહેશે કે મૂકી દો તો અમે મૂકી દેશું. એમ કઈ કાઢ્યો જીવ જ્યારે, થઈ સતી તેની નારી ત્યારે. જીવ કાઢી લીધો જમના દૂતો બારે, પરણેલો હતો એટલે એની ઘરવાળી શું થઈ, હવે સતી થઈ ગઈ. તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમ પૂર પડ્યો. ઓલી એની ચેમ બળી ગઈ, ઓલી હો પેલો રિવાજ હતો, પતિ પેલો મરી જાય તો એની ઘરવારીને સતી થઈ જવું પડતું હતું, એટલે બે ભેગા મરે, એટલે બે જીવ ભેગા થઈને ક્યાં ગયા? આવે ધર્મરાજન દ્વારે બે જીવ ગયા. આપણી ગતિ આમ થવાની હોય, એક દી આપણે જવાનું, શરીરમાં રહેવાનું નથી કાયમ. બે જીવ ભેગા ગયા ધર્મરાજાની ત્યાં દ્વારે જમપુરીમાં. ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જીવ હતા જમનાથ. આ સાધુ ગયા જમપુરીમાં ભાઈ સ્વામિનારાયણના બે આના ભેગા ભેગા. એક વાર અજાણતા ખાધું છે એનું આટલું કામ કરે, ને આપણે રોજ સંતોને રસોઈ જમાડી આપણું કામ નહીં કરે? બે ભેગા ભેગા સાધુ ગયા જમપુરીમાં. ધર્મે સંતનું સન્માન કીધું, આ સંતનું સન્માન ત્યાં થાય રૂ, ક્યાં? જ્યાં ધોકાવારી છે ત્યાં આ સાધુને હાર પહેરાવાય રા. જુવામાં લખ્યું, ધર્મે સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું. પેલું કામ શું કરી લીધું? સન્માન કર્યું, પછી ઓલા ચોપડો કાઢ્યો બારે,
આપણા ચોપડા માથે છે ઓ બધા, અહીંયા આપણી કોઈને ખબર હોય કે ન હોય, માથે બધા, માથે બધી ખબર હોય બધા ની. ઈ ભગવાન નું કોમ્પ્યુટર, ધર્મરાજનું કોમ્પ્યુટર કેવડું જબરું હશે! કેટલા જીવ પડ્યા સુપરમન, માનકુઆમન, સામત્રામન, સરલીમન, ડૈંસરામન, લંડનમન, અમેરિકામાં, આફ્રિકામાં, ઓહો હો હો, બધાનું ખબર નહીં કેમ યાદ રાખતા હશે. એકાએક ના ક્લિયર ચોપડા, ચોપડો કાઢ્યો બારે. નહીં પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત. બે આમ ખાતા ચેક કર્યા તો પુણ્યના ખાતામાં ઝીરો બેલેન્સ બતાવતી, પણ બે સાધુ જમાડેલા એટલું લખેલું હતું. આનિકોનું ખાતું ફૂલ હતું પાપનું. કરી તે પુણ્યનો તપાસ, કઈ ધર્મ જાવો હરી પાસ. હા, પછી વિચાર કર્યો કે બે સાધુ જમાડ્યા હોય એનું પુણ્ય કેટલું. તપાસ કરતા ખબર પડી કે આમાં હાથ નખાય એવું નથી. એ કે આનાથી ઉપર લઈ જાઓ કેસ, કે હવે આ સુપ્રીમ કોર્ટમાં જાઓ, કે અહીંયા નહીં આલ્યા કામ, કે જાઓ હરીની પાસ, કે આ સાધુને જમાડે એટલે આ કેસમાં અમે હાથ નાખી શકશો. એ ભાઈ, આપણા કેસમાં જમના દૂતો હાથ નહીં નાખે, ધર્મરાજે હાથ નહીં નાખે, આપણા કેસમાં માત્ર ભગવાન હાથ નાખશે. આગળ જાઓ. કે પછી મહારાજ પાસેડે લાવ્યા, સંત દોહે તે સંગ આવ્યા. કેવી કથાઓ છે ભાઈ! આ બે સાધુ ભેગા, ઓલા બે જીવ ભેગા, અને આવ્યા ભગવાન પાસે. ત્યારે મહારાજ કહે, સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન. મહારાજ કે, સાધુરામ તમે શું લઈ આવ્યા? તો કે, બે જીવ લઈ આવ્યા. મહારાજ કે, જુઓ સંતો, આ બ્રાહ્મણે તમને બે સાધુને અન્ન આપ્યું છે, અન્ન માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠ નો વાસ થશે. સત્સંગી નતા ભૂદેવ, એટલે એને પેલું અત્યારે સુરપુર એટલે દેવલોક નું સુખ ભોગવવા મળશે. અને એકને જલસા કરી ખૂબ મોજ માણી, અને પછી અમારા વૈકુંઠમાં એનો વાસ થશે. ભક્તજનો, આ છે સ્વામિનારાયણ ભગવાન નો પરચો, અને આ પ્રતાપ સ્વામિનારાયણ ની સર્વોપરિતા છે કે એને એના બે સાધુને જમાડવાથી વૈકુંઠમાં વાસ થયો છે. અને આ વાત પછી આખા ગામમાં જે સમાધિ વાળા જે ભક્તો હતા એને ખબર પડી છે, અને એને ગામમાં આવીને વાત કરી કે સ્વામિનારાયણના બે સાધુને આપણા ગામના બ્રાહ્મણ દિવાન દાદાએ જમાડ્યા, એને અમે સમાધિમાં જોયા કે સ્વર્ગમાં સુખ ભોગવીને પછી વૈકુંઠ લોકમાં ગયા છે. આવી વાત આખા ગામમાં ખબર પડી, એટલે જેટલા સત્સંગી નતા ને એ તમામ બધા સત્સંગી થયા, અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે પ્રેમ રાખવા મંડી ગયા. જગ જાહેર પરચો થયો. એટલે પછી આ બે જીવ સ્વર્ગમાં સુખ ભોગવી અને ભગવાનને ઘરે ગયા છે. થાશે સત્સંગી નારી ને નર, પછી જાશે તે બ્રહ્મનગર. એ તો દીઠું છે અમારે નેણ, નથી જૂઠું એમાં એકે વેણ. સૌ સાંભળી આશ્ચર્ય પામ્યા, થયો પરચો કહીને શીસ નામ્યા. ભક્તો, આ સંપ્રદાયની કેટલી સર્વોપરિતા છે! હે, એના સાધુ, એના ભગત, એને જમાડવાનું આટલું બધું પુણ્ય થાય. આ ખાલી મોસવાદની વાતો નથી હો, આ વાર્તા નથી હો, આ વાર્તાના રૂપમાં ન માનજો, સત્ય બનેલી નામ ગામ ઠામ સહિતની આ વાતો છે આ. અને જો આ વાતમાં વિશ્વાસ નહીં આવે તો આપણા જેવો કોઈ નાસ્તિક માણસ નહીં તો પછી હો. આપણને મહિમા હોવો જોઈએ. હવે એ જ બ્રહ્મવેતા આવા સંતો અત્યારે બેઠા છે. જો એટલા માટે આ સંતોને રસોઈ આપવાનો રિવાજ આજ દિવસ સુધી હાલ્યો આવ્યો રહ્યો. આ સંતોને જમાડવા, સંતોને ધોતીઓ ઓઢાડવા, સંતોને રસોઈ દેવી, આ રિવાજ શું કામ છે કે આપણું આ રીતે પણ કામ થઈ જાય. તો આવી અદ્ભુત વાત નિષ્કુળાનંદ સ્વામીએ દાદા દિવાનની કરી, પરચો ભગવાન સ્વામિનારાયણ પૂર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય! બોલો, આમાં ટેક્સ નથી હો, ફ્રીમાં પરચો પૂરો થાય એટલે જય જયકાર કરવાનો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. તો બરોબર, અમે વાગડથી કાલે આવે સમજ્યા, એ લોકો જય બોલો આમ જબરા સમજ્યા, એટલે મારી ટેવ પડી ગઈ તમને બોલાવવાની, થોડું ટ્રેનિંગ આપીશ એને. તો આમ જરાક જય જયકાર, તો આમ સભામાં ઊભા થવા માંડે હો. સ્વામિનારાયણની જય બોલાય તો ઊંચા થઈ જાય. હા, હવે રાપરમાં 3 દિવસનો કાર્યક્રમ, કાલે 9 વાગે કથા પૂરી કરી. માણ બહુ પ્રેમી ત્યાંના, અહીંયા પણ તમારી વાતો છે. તમે રાપર હતા ને ત્યાં તમારી વાતો આવતી હતી, સારી વાતો, ખરાબ નહીં.
કે માનુકામાં જગન ઘણા થયા હશે પણ આ જગન ની કઈક રોનક અલગ છે એમ, ત્યાં અમને હવા આવી હતી. મેં કીધું શું વિશેષતા દેખાણી? તો કે પહેલેથી કરીને છેલ્લે સીધું કોઈ સભામાં ઊભું ન થાય અને સભા એકડે ઠઠ ભરી હોય આવી આ જગનમાં બધાને ઇફેક્ટ જોવા મળી છે. આખા ગામને એમ લાગે છે અમારો જગન છે, એટલે પહેલેથી આખો સભા, નહીં તો છેલ્લે દિવસે છે ને વધ્યા ઘટ્યા હોય, જો આજ તો છેલ્લો ડીએ ને, પણ સભા જો પાછી ફૂલ છે. આ તમારી હવા છે ને વાગડ સુધી ગઈ, અમને ત્યાં સમાચાર મળ્યા હતા. એટલે મને હવા રક્ષકભાઈ સામે મેં પૂછ્યું, મેં કીધું આ વાત આવી તો કે ના, કે ખરેખર સત્ય છે કે પહેલેથી છેલ્લે સુધી પ્રાંત પ્રાંતનો પ્રેમ પ્યાર રિવાજ અલગ હોય છે. ભક્તજનો, આપણા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિતાની સુવાસ આજે 200 વર્ષ પહેલા ગામડે ગામડે ફેલાણી છે. હવે એક બીજી અદભુત વણિકની વાત આવે છે વાણિયાની. વળી વણિક ભક્ત સુંદર ભાઈ સામજી ને પીતાંબર, એ બેઉ ભાઈ સતસંગી, તેનો ભાઈ વૈષ્ણવ કુસંગી, નામ શોભા રામ તે અનાડી. કેવો હે? હે? નામ શોભા રામ તે અનાડી, કરે સત્સંગ નો દ્રોહ દાડી. એક જ બાપના 3 દીકરા હે, કેટલા હે? એકનું નામ છે, બે ભાઈ છે, શામજી અને પીતાંબર, અને ત્રીજો છે શોભારામ. એમાં શામજી અને પીતાંબર બે ભાઈ સત્સંગી, અને આ ત્રીજો છે શોભારામ, એ અનાડી એવું લખ્યું છે આમાં. અનાડી કેને કહેવાય? નિષ્કળન સમય અનાડી શબ્દ લખ્યો છે આમાં. એ અનાડી હતો. કરતો શું? કરે સત્સંગ નો દ્રોહ દાડી. એનું રોજ એક ધંધો, શું કરવાનું? સત્સંગનો દ્રોહ કરવાનો એનું કામ. આ એક જ માનું દૂધ ધાવેલા 3 ભાઈ છતાં ફેરફાર છે, જુઓ. આપણે એમ થાય કે આમ કેમ થાય? થાય. જીવ અલગ અલગ આવ્યા હોય ને, સંગ સોબત થઈ હોય. આ શોભારામ અનાડી. શામજી પીતાંબર ને વારે, આવે સત્સંગ માહી તો મારે. બોરો અનાડીઓ, ઓલા બે ભાઈ સત્સંગ કરવા જાય ને સાધુ પાસે, તો ઘરે આવે ત્યારે કૂટે મારો વાલો એને. મારે એવું લખ્યું આમ. હવે આવું બહુ ઓછું થઈ ગયું, પહેલાં બહુ આવું થતું. નવો નવો સત્સંગ હતો ને, કોઈક સત્સંગ કરવા જાય તો પછી એને મારકૂટ થતી એને, કે આ મારો મારે. એમ કરે અવડાઈ હતી, કેનું કેણ ન માને કુમતી. ગામમાં સજ્જન માણસો પછી એને કે ભલા માણસ, કે આ સત્સંગ કરવા જા રહ્યા સાધુ પાસે બે રા, કઈ ખોટું કરતા, મારે શું કમ રહો? તો કે તમારા ભાઈ થોડા કે મારીશ, કે જાઓ કે થાય કરી લો. કે એવો અનાડી બિચારા, હારા બે ભગત છોકરા તો એને મારકૂટ કરે. હવે આવું હોય ને પછી આજે હું માણને હવે થોડુંક સારું થયું તો બગડી જાય છોરા, એ પોસાય પણ ભગત થાય ન પોસાય. લ્યો આ ગણાય કે સાધુ ભાઈ બહુ ન બે, અમુક મા બાપો ભલામણ કર્યો દીકરીઓ કે ભાઈ પાસે બહુ બેતિયું નહીં, છોકરાઓને કે સાધુ બહુ વિશ્વાસ કરતા નહીં. હા પછી બહુ વિશ્વાસ અહીંયા ન કરે, બીજે ક્યાંક તો કરે કે ન કરે પછી? હે, એ ડાકુ થાય ને ભરાડી થાય ને ભૂંડો થાય, જીવને પોસાય, ભગત થાય પોસાય નહીં. એટલે આ શોભારામને આ ત્રાસ કે મારા બે ભાઈ ભગત શું કામ થયા, એટલે મારકૂટ કરે, હેરાન કરે. કરે નિંદાએ પડ્યો અભ્યાસ, પછી આવ્યા તે સંતને પાસ. રોજની માથાકૂટ પછી ઓલા બે ભાઈ હતા નનકા, એ શોભારામને લઈને સાધુ પાસે તેડી આવ્યા કે સામી આને કઈ સમજાવો ને, રોજ માથાકૂટ કરો ઘરે મારે રો અમને. કે સંતે વાત કરી અતિ સારી, તે તો વાત હૈયા માન ધારી. સંતે અદભુત સારી વાત કરી કે જો તમારા જ ભાઈએ સત્સંગ કરેલા, કઈ ખરાબ તો કરતા નથી, તો તમે મારકૂટ શું કામ કરો છો, કરવા દો સત્સંગ. પણ વાત સંતની હૈયામાં ઉતરી, સંતની વાત સાચી હોય પણ હૈયું જો સાચું ન હોય તો હા એ હૈયામાં વાત ઉતરતી નથી. પછી સંતને રૂપે શ્રીમુખ, કયા જમપુરી ના જે દુઃખ. પછી ભગવાન સ્વયં સંત રૂપે ત્યાં પ્રગટ થયા અને એને કીધું કે જો તમે આ ભગવાનના ભગતને હેરાન કરશો તો જમપુરીમાં દુઃખ ભોગવવા પડશે. તો કે જમપુરીમાં શું હે? કે પછી બધી જમપુરીની વાત કરી, આવું આવું તમને કષ્ટ થશે, આમ ભોગવવું પડશે આમ તેમ. તો એ કે અમે એ બધું જમપુરીનું તૂત કાંઈ માનતા જ નથી. કે શોભારામ શું કીધું?
એ કે બધી જમપુરી તમારી ખાલી તમે બીવરાવા ઉભી કરીએ કે અમને ખાલી ભડકાવો રાખે, એ જમપુરી બમપુરી ક્યાંય છે જ નહીં કે. અને સ્વામિનારાયણ ભગવાન એમ થયું મારો વાલો જમપુરી ખોટી માને બતાવો હવે કે. ભગવાન પાસે આવ્યું હોય ગમે વતાળો ખોલી નાખે, ચપટી વગાડીને જ્યાં સંકલ્પ કર્યો ને એ વખતે શું થયું, સુણી તરત થઈ ત્યાં સમાધિ જય દીઠી જમપુરી બાધી. આખી જમપુરી જોયો 84 પ્રકારના કુંડ છે ત્યાં, જીવ જે દુઃખ ભોગવેરા ને જમપુરીમાં બધા જોયા મારકુટ થતી હતી. ઠામો ઠામ થી ઉઠ્યા જમ દેવા લાગે છે માર વિષમ. અને આ જેવો જમપુરી ગયો ને 14 કરોડ રાહ જોઈને બેઠા હતા, મારો મારો કર્યો ચારે બાજુ થયો. અને જે આ શોભારામ ને લીધો ઉધડો, હવે આવડાક જણા હોય એક જણાને કૂટવા માંડે તો હાલત શું થાય, તો 14 કરોડ તમે કેટલા હો સભામાં હમણાં બધા થઈને, એવડા તો નહીં હોય ને. 14 કરોડ જમના દૂધ પીછો કર્યો ને એવો પિતા શોભારામ ને માર્યો છે. અતિ મારે બોલે મુખ એમ, પાપી સત્સંગી ને પીડે કેમ. શોભારામ કે તમે મને મારો શું કામ છો, તો કે તું સત્સંગી ને શું કામ પીડે રોકે, એટલે અમે તને મારી રાખે. આ તને એનું ફળ મળ્યું, તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી મારી જીવ લેશું કે. હજી તો મારશું તો હજી હવે કે, તો આ સત્સંગીને હેરાન કરેલો ને એનું તને આ ફળ મળ્યું છે. એમ દીધો દંડ ઘડી ચાર, પછી આવ્યો સમાધિ થી બાર. કેટલી વાર કૂટ્યો, 4 ઘડી કૂટ્યો હરખો કરીને. હા, એટલે 2 કલાક હરખો પોચો કર્યો, પછી સમાધિ માંથી બહાર નીકળ્યો પાછો. સમાધિમાં કારણ શરીર થી ગયો છે ત્યાં. આવી કઈ સંત આગે વાત, આજ થઈ હતી જીવની ગાથ. સાધુ હજી અહીંયા જ બેઠા હતા આંગણે, સમાધિ માંથી બહાર આવીને સંતોને પગે પડીને કીધું કે મહાત્માઓ આજ તો મરી જવાનો હતો, કે હવે જ્યાં લગી રહે મારા પ્રાણ, ન કરું સત્સંગના કુ વખાણ. આજથી હું હમ ખાઈ લઉં રો, કે હવે પછી કોઈ દિવસ હું સત્સંગીઓની નિંદા કુથલી કરીશ નહીં. ડાયો થઈ ગયો હો ત્યારે સંત કહે, સારું ભાઈ હવે બેસ તું સમાધિ માય. હવે ફેરી વાર સમાધિ બે કે, તો કે ના ના હવે નથી બેવું, તો કે તને જમપુરી નું મૂકી હવે તને ધામમાં મૂકી કે, તો કે ના 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 ન જાઉં કે, માર બહુ ખાઈ આવ્યો હતો ને એક વાર જેલમાં જઈ આવ્યો ને બરફની પાટ માટે ઊંધો ઉરાવીને નાગો કૂટ્યો હોય ને, પછી તને થોડીક બીક લાગે ન લાગે, ત્યાંને ભય લાગે રહો એક માર ન જાઉં. સંતો કે એમ નહીં, તને હવે જેમાં દુઃખ પડ્યું ને એમ ભગવાનનું ભજન કરે ભક્તિ કરે એને ક્યાં જવા મળે એ તને બતાવી દઈએ અમે, તું બે અમારી સામે બે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ કે હાલ. પછી ફેરી બેસાડ્યો, પછી બેઠો ધ્યાને શોભારામ, દીઠા હરિને હરિના ધામ. સાધુની સામર્થ્ય તો જુઓ, ચપટી વગાડીને સીધો અક્ષર ધામમાં મૂકી દીધો, ધામના દર્શન થયા અને ભગવાન સ્વયં સાક્ષાત સ્વામિનારાયણ સભામાં બેઠા છે, દર્શન થયા. પામ્યા સુખ સમાધિમાં અતિ, જોઈ સ્વામીજીની મૂર્તિ. અપાર સુખ આવ્યું, ઓય 4 ઘડી માર ખાધો ત્યારે દુઃખ હતું, ધામમાં ગયો ત્યાં સુખ હતું, રહ્યો પ્રભુ પાસે બહુ વાર, પછી આવ્યો સમાધિ થી બાર. આવી કહે છે સર્વે વાત, કહે સ્વામી મેં નિરખ્યા સાક્ષાત, આવું ન દીઠું ન ક્યારે સાંભળ્યું, અતિ મોટું સુખ મને મળ્યું, હું તો પામ્યો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સત્સંગ, હું તો પામ્યો પરચો આજ, મને મળ્યા પ્રગટ મહારાજ. એમ પછી આખા ગામમાં વાતું કરે, હો આખા ગામને કે આટલા દિવસ મારા ભાઈને સત્સંગ કરવા નતો દેતો, હવે તો હું એ કરીશ અને બધાએ સત્સંગ કરજો. પછી તો એવો મંડ્યો સત્સંગ કરાવવા, આખા ગામને ભગત બનાવી દીધું. હમણાં આવા અનાડી હોય ને આમ કોઈક દેખાડે તો બધા સીધા થઈ રે, નથી રે. હવે એવું બધું બંધ કરી નાખ્યું ઠાકોરજી, ને તો એકાદ વખત જમપુરી જોઈ લે ને જો, તો જીવની અવળાઈ બધી ઓછી થઈ જાય. પણ ભગવાન હતા એ વખતે આવું સંતો રાખ્યું હતું કે એને જમપુરી બતાવી દો એટલે સીધો ભગત થઈ જાય. હવે એક સરસ મજાનો બુરાનપુરનો પરચો છે, ગાઈએ આપણે, ભક્ત ચિંતામણી ગાવા જેવો ગ્રંથ છે ને, એટલે સંગીતમાં ગવાય તો મજા આવે. આ પરચા પછી હવે પાછો બુરાનપુરનો નિષ્કુળાન સ્વામી હરિરામની વાત લખે છે. હરિરામ હોવાડી ભૂરાનપુરની માઈ રાહે દ્વિજ નારણ તો
સ્વામિનારાયણનો સત્સંગ ફેલાઈ ગયો હતો, કોક સ્વામિનારાયણના સત્સંગ નો યોગ થયો, દ્વિજરાજ ને સત્સંગ લાગી ગયો. એવા આવ્યા તો રૂપિયા કમાવા, લક્ષ્મી માટે આવ્યા હતા ને નારાયણ મળી ગયા, કામ થઈ ગયું. ઘણા અહીંયા ભગત નો સીસલ કે મસ્કત જાય ત્યાં જઈને ભગત થઈ જાવ, ઘણા કહેતા સામે ઓય જઈને સુધર્યા, ઘણા એવા હોય ઓયથી રંગ લાગ્યો. મેં બે દી પહેલા એક ભાઈને પૂછ્યું, તમારામાં ફેરફાર થઈ ગયો, ક્યાંથી રંગ અડી ગયો? તો કે સામે સીસલમાં છોરા બે હારા મળી ગયા, કે રૂમમાં હતા રોજ વાતું કર્યું, માણ બનાવી દીધું. હવે તો કે મારી ઘરવારી રાજી થઈ ગયું, તું રૂપિયા લઈ આવ્યો ને માણ થઈ ગયો. કે ઘરે આવે તો ઘરવારી કે હવે બહુ મારે તો સીંધી હાલે રહી. મેં કે તું સીધો થયો હતી? એ કે ગયો તો રૂપિયા કમાવા, પણ સત્સંગ મળી ગયો, કામ થઈ ગયું. તો આ દ્વિજરાજનું એવું થયું, ગુજરાતમાં એને સત્સંગી કોક મળી ગયા ને સત્સંગ થઈ ગયો. ત્યાં મળી ગયો સત્સંગ અને ધાર્યા નિયમ સર્વે શુભ અંગ. માણ સત્સંગી થાય ને એટલે એની ક્વોલિટી ઊંચી થઈ જાય. નક્કી હો, તમે કોઈ પણ માણસને ઊંચો લેવા માંગતા હો તો પેલો એને ભગત બનાવજો. તમારો કોઈ હિતેચી હોય, તમારો કુટુંબનો માણ એને તમને એમ થાય કે ઊંચો લેવો હોય તો એને ભગત બનાવજો પેલો હારો. હમણાં નૈરુબી જે ગરીબગત આવ્યો તો એરપોર્ટ ઉપર મળી ગયા, મને મારા ભાઈનો નંબર દઉં જરાક તમે લઈ લખી લો ને. મેં કીધું કા? એ કે હું જેટલા રૂપિયા દઉં રો પૂરા જ નથી થતા, પૂરા જ નથી થતા. મને એમ થાય મારો ભાઈએ દઉં એને દઉં, પણ જેટલા દઉં એટલા ઓછા ને ઓછા થયા રાખે. કે હવે ભગત બનાવો એને. કે મેં કીધું લાવો કરશું ટ્રાય. ફોનથી તો થતો એટલો થાય ને, પછી એક વાગે રૂબરૂ મળ્યા, થોડીક વાતો થઈ. મેં કીધું તમારો ભાઈ આટલી તમને મદદ કરે, તમે આવો બેઠા બેઠા ખાવરા. મેં કીધું જરાક ભાઈની અનુવૃત્તિમાં રહ્યો, થોડો સત્સંગ કરો. થોડીક વાત ઉતરી અને ગમ્યું, પણ કહેવાનું શું, તમે રૂપિયા દઈ દઈને થાકી પડશો એ માણ સુખી નહીં થાય, પણ તમે સુખી કરવા ઈચ્છતા હો તો સત્સંગ દેજો એને, એને સત્સંગ દો. તમે મદદ ગમે એટલી કરશો પણ ઉધે રસ્તે વાપરી નાખશે. તો આ કોઈક સત્સંગીએ બ્રાહ્મણને સત્સંગ આપી દીધો, આને ખરેખર ભગત કહેવાય. તમારી પાસે કોઈક આવે એને ભગવાન આપો, સંસ્કાર આપો. તમે એને કદાચ 150 રૂપિયા દેશો તો બે દિવસ ધોઈ ફૂટી પડવાના હોય, પણ સંસ્કાર દીધા હશે ને એ પોતે કમાઈ લેશે. ગુજરાતનું કામ થઈ ગયું. પછી તો
નિયમ બધા ધારી લીધા ભાઈ, અમુક ખાલી સત્સંગી થયા પણ નિયમ કઈ ન ધાર્યો. નિયમ ધાર્યા વિના પાવર આવતો, આ સત્સંગી ના નિયમ છે. 11 પંચ વર્તમાન છે, એમાં મજબૂત થાવ તો સુખી થવાય. આ દ્વિજરાત નારણજી પાકા ભગત થઈ ગયા, પછી ગયા થોડા ઘણા ધન, આવી અવધિએ ત્યાગ્યું તન. વૃદ્ધાવસ્થા હતી, શરીર છૂટી ગયું, હવે થયું શું? એ જો સત્સંગ થયો અને પછી ભૂદેવ મૃત્યુ પામ્યા છે ત્યારે તેડવા આવ્યા મહારાજ. અરે ગયો બ્રહ્મ બોલે આ દ્વિજરાજ. બોલો સ્વામી નારાયણ ભગવાન કી. બ્રાહ્મણ ક્યાં ગયા? ભગવાન ને ઘરે ગયા. શું કામ? સત્સંગી થયા એટલે. હા, સત્સંગ નો આ પ્રતાપ છે, આ પરચો છે. આગળ એની વાત કરે ના દીકરાની. નારણજી નો દીકરો હરિરામ નાનકડો છે, ઘરે પિતાશ્રી છે નહીં, પણ સંસ્કાર નાખતા ગયા તા આપણે સ્વામિનારાયણ છે એમ. આને બાપ કહેવાય. ઓ દીકરાને ખાલી મિલકત ના વારસા ન દેજો, સંસ્કારના વારસા ભેગા દઈ દેજો. રૂપિયાથી તમારા એના પોતાના કરી જ લેવાનું હોય, જેટલા છે તમારા એટલા. પણ ભેગો સત્સંગનો વારસો દઈ ગયો આ. હે, જેમ એગ્રીમેન્ટ કરી દો ને તમારી મિલકતના દીકરાના નામે, એમ સત્સંગના પહેલાં એગ્રીમેન્ટ કરીને દઈ દેજો કે આ પંચવર્તમાન તું પાડે તો આ રૂપિયા બધા તારા, નહીં તો મંદિરના, એમ કહી દેજો. હા, આડો ઓડો થાય તો લઈ લેવાના મંદિરવાળા એની પાસે રૂપિયા. પાકા લખાણ કે નીચે તમારી સહી કરી નાખજો, અંગૂઠો કરજો અને સહી કરજો, ભેગું કરજો. હા, તો છોકરા ડાયા રે. નારણજી એના દીકરા હરિરામને સત્સંગનો વારસો દેતા ગયા. આને ખરો બાપ કહેવાય ભાઈ, કે દીકરાને સત્સંગ દેતા જાય. હા, આમ જો આમ ઘણા ડોહાને આ સંતો જોયા હોય ને, પછી એના દીકરા એવા જ ડાયા હોય ને ત્યારે કહેતા હોય, આજ સવારે જ બનેલી સાચી વાત, કો કોપી કે બનાવટ નહીં. અહીંયા મને અક્ષર પ્રકાશ કે ઉત્સવમાં મજા બહુ આવી, કે થોડીક વાર બેઠો બાજ મને ગાવા આવો કે બેઠો, એ કે ઉત્સવમાં મજા બહુ આવી. એ કે બહુ ગામમાં એકતાથી બધા કામ કર્યું અને ગામની મંદિરની કમિટી બહુ સંપીલીને એકતા. મેં કીધું અમારા કોઠારીએ બહુ હારા માણ, એટલે નીચેના બધા હારા. તો કે એના બાપનો વારસો રાખ્યો એમ બોલી આવ્યો. એ કે એના બાપે બહુ ચુસ્ત હતા અને એને બાપનો વારસો રાખ્યો. તો સંતના દિલમાંથી જે શબ્દો નીકળી જતા હોય ને, જે એ ક્યારે નીકળે? આપણે કંઈક રાખ્યું હોય 2%, તો નહીં તો બાપ કેવા ભગત હોય અને દીકરો બધું મીંડું વારીડે. પછી લોકો શું કે ખબર, ગામમાં બાપનું બધું બોર્યું આ છોરાએ. આને જો વારસો રાખ્યો તો શું કે, જેવા બાપા હતા ને એવા જ વારસામાં સંસ્કાર દીકરાએ રાખ્યા એમ. તો આપણી પાછળ કંઈક આપણી કીર્તિ, આપણી ક્રેડિટ બોલવી જોઈએ. એ ક્યારે બોલે? દીકરામાં સંસ્કાર નાખવા માટે ટાઈમ કાઢ્યા હોય તો. એમને એમ નહીં થાય, મહેનત કરવી પડશે આમાં તો. એટલે આ નારણજીને સત્સંગ તો થયો, પણ એના દીકરા હરિરામને ભેગો દેતા ગયા. જો આજે એ કામ ખાસ કરજો, અને રૂપિયાવાળા ખાસ ધ્યાન રાખજો. તમારી પાસે ટાઈમ બહુ હોય છે રૂપિયા કમાવા માટેનું, પણ થોડુંક ટાઈમ તમારી મિલકત છે ને, ખરેખર તમારા સંતાનો છે, એના માટે થોડુંક ટાઈમ ફાળવવાનો, એને પ્રેમથી બેહારવાના. તમારી પરંપરાઓ કેવી, તમારો વારસો કેવો,
તમે કેવા દીમથી સુખી કેમ થયા, બધું તમારા પરિવારના સભ્યોને કેવું થોડું, તમે કરતા હશો, નહીં કરતા એમ નથી કેતો, પણ કરજો થોડી મહેનત. જો આ કથા આવી એટલે કૌરો નારણજી હરિરામને સત્સંગ કરાવ્યો, નાનકડો હતો, સત્સંગ નાખી દે. તેને પણ થયો સત્સંગ, થઈ સમાધિને પલટ્યું અંગ. વિચાર કરો, સમાધિની સ્થિતિ સુધી પહોંચાડી દીધો આ બાપે દીકરાને, કેવી ટ્રેનિંગ દીધી હશે સત્સંગની. એ ભાઈ, આજે તો આપણે ભણાવી રહ્યા સારી સારી સ્કૂલોમાં ને કોલેજોમાં ને યુનિવર્સિટીઓમાં ભણાવજો, હું વિરોધ નથી કરતો, પણ ભાઈ આખી દુનિયા ભણેરી, અમેરિકા ને ઓસ્ટ્રેલિયાને જાઓ ને તો બધા લોકો ભણેલા છે, ડિગ્રી વાળાનો કોઈ પાર નથી, પણ અંતરમાં કોઈને શાંતિ નથી જો સત્સંગ નહીં હોય તો. માટે આપણા બાળકોને આપણે ખરા જો હિતે છું હોઈએ ને, ખરા હિતે છું આપણે ખરા જો માવતર હોઈએ તો એને સત્સંગ દેજો, એમાં પરચો કે છે. જો આ 5 દિવસનો જગન કાંક પ્રતિજ્ઞા કરજો, સત્સંગ આપણા વારસામાં મજબૂત દેવાનો છે. હરિરામને સમાધિ થાય છે, નાનકડો છોકરો છે પણ સમાધિમાં જાય છે. ગયો દેહ તજી બ્રહ્મ મોહલે, અરે ગયો દેહ તજી બ્રહ્મ મોહલા, ત્યાં દીઠું છે સુખ અતોલ. એ ભાઈ, આપણા દીકરા તો ભણી ગયા, ઓસ્ટ્રેલિયા કે અમેરિકા જતા હશે કે સિસલ મસ્કત, પણ આ નારાયણ નો દીકરો તો સમાધિમાં અક્ષરધામમાં ગયો. ક્યાં ગયો દીકરો? તમને તમારા દીકરાને ઓસ્ટ્રેલિયા મોકલવાની હોશ હશે, પણ આ બાપ એને કહેવાય જેને અક્ષરધામમાં મોકલવાનું હોશ છે, મારો દીકરો એનો દેહ પડે ત્યારે અક્ષરધામમાં મૂકી દો, એના માટે પ્લાન કરે ને એના ખર્ચા કરે, બાપ સાચો બાપ કહેવાય. મૂકજો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, કેનેડા મોકલજો, વાંધો નહીં, પણ એક અંતરમાં એમ ઈ પણ હોવો જોઈએ કે મારો દીકરો ભગવાનના ધામમાં પણ જાય એવો થવો જોઈએ. ડોક્ટર ને બેરિસ્ટર થાય થવો જોઈએ, વકીલ થાય, એન્જિનિયરે બનાવજો, પણ એક દિવસ મારો દીકરો અક્ષરધામનો મુક્ત બને, આવી પણ સ્વપ્નમાં તમે સોચ રાખજો. આ કથા કહે છે, હરેક આવી સંકલ્પ ભાવના મોટી મજબૂત કરો કે મારા દીકરો અક્ષરધામમાં જવો જોઈએ, મારો દીકરો છે એ મુક્ત થવો જોઈએ. ભક્તો, આપણને આ વખતે સત્સંગ મળ્યો છે. અનેક વાર આપણે ડોક્ટર બેરિસ્ટર તો પહેલા થયા છીએ, પણ આ વખતે આપણે મુક્ત થવા માટેનો મોકો મળ્યો છે. નારણજી એના દીકરાના હરિરામમાં સંસ્કાર નાખ્યા, બ્રહ્મ મોહલમાં જાય સમાધિમાં એવો દીકરો એનો પાવરધો થયો છે, અને ત્યાં અક્ષરધામનું સુખ જુએ છે. દીઠા ત્યાંના સર્વે રહે નાર, દીઠો પોતાનો તાત તેવાર. શું જોયું અક્ષરધામમાં હરિરામ? મુક્તો ને જોયા, અને એના ભેગા એના બાપ બેઠા હતા અક્ષરધામમાં, એ જોયા. આહા, કેટલી જબરી વાત! બાપા ક્યાં છે દીકરો જોઈ ગયો. તમારા બધાના બાપા ક્યાં ગયા હશે? ગયા ને, જુઓ તો ક્યાં હમણાં, કેને ખબર હે? આ સત્સંગ કહેવાય ભાઈ, આને વારસો દીધો કહેવાય, કે દીકરો બાપને જોઈ ગયો, ક્યાં ગયા મારા બાપા, એને વિશ્વાસ હોય મારો દીકરા એના દીકરાને કે મારા બાપ અક્ષરધામમાં ગયા, જોઈ આવ્યો ત્યાં. તાત સુત મળ્યા માહો માઈ, એવું દીઠું છે સમાધિ માઈ. જ્યારે આવ્યો સમાધિ થી બાર, એ વાત કરી છે તે વાર. વાહ ભાઈ વાહ! હરિરામ સમાધિ માંથી પાછો આવ્યો, ગામના માણસો કીધું શું આમ છનમાનો બેઠો તો, ક્યાં ગયો તો આજે? અરે કે આજ તો અક્ષરધામમાં ગયો તો. કે એમ શું જોયું? અરે અનંત મુક્તો ને ત્યાં જોયા, ને અમારા બાપા પણ તે અક્ષરધામમાં મુક્તોની સાથે મોજ માણે રાખે. ભાઈ, આ જીવનની સફળતા આ છે કે આ ડે પડે અને અક્ષરધામ મળે, બાકી તો અહીંનું બધું અહીં જ રહેવાનું છે. આ બધું, આ મોટી મોટી મોલાતો ને મોટી મોટી મિલકતો ને અહીં જ રહેવાની છે. ભાઈ, હરિરામે કીધું મારા બાપ અક્ષરધામમાં બેઠા છે. સત્સંગીએ માન્યું તે સત્ય, કઈ કુસંગીએ સર્વે અસત્ય. સત્સંગીની વાત સાચી મનાણી, કુસંગીઓ કે આ ટાઢાપોરના સામીનાણીયા ડેરા ટોપા કે
હા કે નઈ વાતું મનાય કે મારો બાપ અક્ષરધામ હવે તમે કોઈ આમ જ કહો કે મારો બાપ હમણાં અક્ષરધામ જોયા આવ્યો તમને ગાંડો ગણે ગામમાં લેહો બધા એમ જ કે આ ટોપા ડેરો એટલે કુસંગીઓ એમ માન્યું કે આ તો ગપ્પા મારે રહો અને સત્સંગીઓ એમ માન્યું કે વાત સાચી કરે રહો અમે ન માનીએ એવી વાણ માનીએ જયારે મળે એ ધાણ હલો હરિરામ છોકરો નનકો કુસંગી કે લે છોરા મોટી મોટી મોઢે તે વાતું કરો અમે માની નહીં કે પણ તું જો કઈક જો સાબૂત કરી દે તો અમે માની કે તારો બાપ ત્યાં છે એમ કે હા નનકો છોરો આની શું સાબિતી થઈ તમે કોક કયો કે હું અમેરિકા જઈને આવ્યો હું ગામમાં તમે કયો 15 દિવસ પછી પાછા આવો તે તો માણ કે તો અમેરિકા જઈ આવ્યો એનું પ્રૂફ દે તો જી આ તો દઈએ ગી ને હે પછી હોટલમાં 15 દિવસ રહીને પાછા હાલે આવ્યો તો અમેરિકાનું શું સબૂત દેવું તે આ બધા જાળી લીધો હરિરામને હાલે તું હવે બોલે રહો તો તું તારો બાપ અક્ષરધામમાં છે એમ તું કહેરો તો અમને કંઈક સાબિતી દે કે હાલ કંઈક પ્રૂફ ખપે હવે કે હવે એ કથા મજા નહીં આવી રહી જોવા જેવી સાંભળજો હવે હવે હરિરામ શું સાબુતી ડેરો જુઓ વારું સમાધિમાં તું જઈ પૂછી વાતે આવલઈ તારો તાતને અમે બે ભાઈ ગયા તા બીજા ગામડામાં બે જણા કે હરિરામ ઉભો અહીંયા આવ કે તારો બાપ અને બે જણા અમે 3 જણા એટલે બે અમે બે જણા અમે ઊભી હરિરામ ની અમે બે જણા ને તારો બાપ 3 જણા અમે ગામડામાં ગયા તા કે જોજો હવે આ સાક્ષી માગે રે સીએ કામે ગયા તા ત્યાં તું ત્યાં શું થયું કે જે જઈ મને એ પૂછ્યું હવે તું સમાધિમાં જા અને તારા બાપને પૂછી આવજે કે અમે કયા ગામમાં ગયા હતા ત્યારે તું તારી માના પેટમાં હતો કે અને ત્યારે અમે તારો બાપ અને અમે બે જણે ગામડામાં ગયા હતા અને એ ગામડામાં અમે શું કરવા ગયા હતા અને રસ્તામાં શું થયું તું તારા બાપને પૂછી આવ કે અને એ જો કે નહીં વાત સાચી પડે તો અમે માની કે તારો બાપ અક્ષરધામમાં છે નક નથી કે મારી આ તો વાત આવી પડી માથે હવે કરવું શું પછી હરિરામે સમાધિ કરી જોજો ગયો ભાઈ આ તો હતું ભાઈયાનું કનેક્શન થ્રુ હતું પછી હરિરામે સમાધિ કરી ગયો બ્રહ્મમોલ માહી ફરી એ તો પહોંચી ગયો નારણજીએ એનો તાત તેને આગળ જઈ કહી વાત એના બાપ કે કા હરિયા ફેરી આવ્યો છોકરો આવ્યો એ તો કે તમારા ઓલા ભાઈબંધ બે જણા મને કે તારો બાપ અક્ષરધામ નથી તું ખોટું બોલે રોકે પ્રૂફ લઈ આવ કે તારા બાપ પાસે એમ મને મોકલ્યો હોય કે બે જણા તમારા ભાઈબંધ કે હું મારી માના પેટમાં હતો ત્યાં તમે ક્યાં ગામડામાં ગયા હતા કે બે જણા કે એના ભેગા મિત્ર તમારો વેંકટરામ તેનો ભાઈ જ્ઞાનેશ્વર નામ એ કે કોણ બે જણા એ કે તમારો ભાઈબંધ એક તો વેંકટરામ અને બીજો છે જ્ઞાનેશ્વર તેણે પૂછ્યું છે પ્રશ્ન તે એમ અમે ગયા હતા બીજે ગામ કેમ એ બે જણા મને પૂછ્યું કે અમે બીજા ગામમાં શું કરવા ગયા હતા ત્યારે નારાયણ કહે તાત તેની કહું તને સર્વે વાત એટલે નારાયણજી કહે કે હરિયા બે હેઠો હવે હું તને વાત કહું કે અમે શું કરવા ગયા હતા 3 જણા અને રસ્તામાં શું થયું એ કહું કે ગામ નામે બદલપુર માઈ ગયા હતા પોંક ખાવા સારું ત્યાં શું કરવા ગયા હતા ગામ નામે બદલપુર માઈ ગયા હતા પોંક ખાવા સારું ત્યાં ક્યાં ગામમાં ગયા હતા બદલપુર શું કામ હતું ત્યાં પોંક ખાવા ગયા હતા કે અમે 3 જણા પોંકમાં સમજો શું સમજો એ કે પોંક ખાવા ગયા હતા કે પછી રસ્તામાં શું થયું બાપા તો કે હા ભર પોંક ખાઈ પાછા અમે વળ્યા ત્યારે વાટમાં ભીલ લોકો મળ્યા પછી પોંક ખાઈને પાછા આવતા હતા રસ્તામાં કોણ મળ્યું ભીલ મળ્યા હા એ પછી શું કર્યું તેણે વસ્ત્ર લીધા સર્વે લૂંટી ડેજે એંધાણી એ જઈ મોટી એ કે ભાઈ દીકરા અમે રસ્તામાં આવતા હતા ઓલા લૂંટારા મળ્યા અમારા ચડીએ સહિત લુગડા બધા લૂંટી લીધા અને અમે તને જણા જન્મ્યા હતા એવા ઘરે આવ્યા કે એ એંધાણી મોટા મોટી ડેજી કે હરિરામ કે એમ થયું હતું કે હા પછી સમાધિ થી આવી બાર કરી વાતે સર્વે તેવાર જે જે વીતી એ ત્રણ ને વાત કઈ એંધાણી દઈ ને સાક્ષાત ત્યારે વેંકટરામે વિચાર્યું સત્ય વાત એમ મન ધાર્યું બધાની વેચે આને કીધું હરિરામે
કે મારો બાપ એમ કહેતો હતો કે તમે તનેણા બદલપુર ગયા હતા પોંખ ખાવા, તો કે હા બદલપુર આરું બાજુનું ગામ, પોંખ ખાવા ગયા હતા. એ વાત સાચી. એ કે બીજું રસ્તામાં શું થયું, એને કઈ કીધું? ઈ કે ઈ એમ કીધું કે તમે રસ્તામાં હાલે આવતા હતા, તમને વચ્ચે ભીલ મળ્યા ને તમારે લુગડા બધા લઈ લીધા, તમે નાગે નાગા ગામમાં આવ્યા હતા. હે બોલમાં હવે કે બીજું કઈ ન બોલજે કે. ઈ કે પણ વાત સાચી કે ખોટી? તો કે બંધ થતું કે હવે આ ખોલું કરાય લુગડા કોકે કાઢી લીધો. હા પછી કે તારો બાપ અક્ષરધામમાં છે, વાત આજ ને કાત અમારા લુગડા ઉતારી લીધા, કોઈને ગામમાં ખબર નથી કે આવી રોકડી વાતો ત્યાંથી લઈને આવે એટલે વાત સાચી મનાઈ જાય. હો જ્ઞાનેશ્વર રહ્યો ગમ ખાઈ, આ વાત કેમ ખોટી કહેવાય? એટલે જ્ઞાનેશ્વર હરિરામ કીધું તમે સ્વીકારો કે ન સ્વીકાર વાત, તો કે તું બોલ જેમ કે વાત સ્વીકારી લીધી, કે આ વાત કેમ ખોટી કરવી, કે આ એને નથી ગયા, બીજું કંઈક નિશાન દે તો હજી ટેપાવી નાખી, પણ આ નિશાની ક્યાં ટેપાવવી કે. એટલે વાત સાચી કે એમ કઈ સંત પાય નમ્યા, કરજો મહારાજ અંબર ક્ષમા, તમારી સર્વે સાચી છે વાત, અમે પામ્યા પરચો સાક્ષાત, એમ બહુ બહુ ચમત્કાર થાય બુરાનપુર મોજાર. ભક્તો આવી અનેક બુરાનપુરની વાતો છે, અને એ વાતો અનેક છે. બહુ ભક્ત બુરાનપુરમાં ભાવે કરી ભજે ભગવંત, સાય કરે જેની શ્રી હરિ પડ પડમાં અહી અનંત. જેના થાય ને એ આપણી રક્ષા કરે, એ વાત નક્કી. એ તો નક્કી કે નહીં? જેને જેનો આસરો તેને તેની લાજ. ભગવાન ના થાય તો ભગવાન આપણું બધું રક્ષણ કરે, એની વાતો આવશે. આપણે એમ તો ભગવાન ના થાય તો લાભ શું થાય? લાભ જબરા થાય, લેતા આવડે તો થાય, લેતા આવડે તો થાય. ભગવાન આ ધરતી ઉપર આવી અનેકના જે કામ કર્યા છે. હવે એક વાત બહુ અદ્ભુત છે, બુરાનપુરનો એક સંઘ જ્યારે જાત્રાએ નીકળ્યો છે અને રસ્તામાં લૂંટારા મળ્યા છે અને ભગવાન પુરુષોત્તમ નારાયણને યાત્રિકોએ યાદ કર્યા, અને એ વખતે ભગવાન પોતે ઘોડેસવાર ઉપર બેસી આવ્યા છે ને ચોર લોકોને માર મારી અને જેટલો માલ હતો એ પાછો લઈ અને એ આ બધા યાત્રિકોને પાછો ડેવરાવ્યો છે, ત્યારે યાત્રિકોને ખબર પડી કે આપણે ભગવાનના થયા તો ભગવાન આપણી રક્ષા કરી છે. ભક્તો બુરાનપુરના અનેક પરચાઓ છે. હવે હિન્દુસ્તાનની એક વાત લખે છે સ્વામી, હિન્દુસ્તાનની, હા હિન્દુસ્તાનની. હવે હિન્દુસ્તાનના વડી લખું પરચા, જે સ્વામી ગાઓ અને ગાઈ આગળ. હવે હિન્દુસ્તાનના વળી લખું પરચા, જે સામર્થ્ય શ્રી મહારાજની સાંભળજો કહું તે. હવે હિન્દુસ્તાનના વળી લખું પરચા, જે સામર્થ્ય શ્રી મહારાજની સાંભળજો કહું. જાણો ભજે હરી કરી ભા.
હિન્દુસ્તાન દેશ એના પરચા લખું કે શ્રીજી મહારાજ ની સામર્થ્ય લખે છે. જો આ નિષ્કુળાન સ્વામી ને ભગવાન સ્વામિનારાયણ મળ્યા ને એનો અંતરમાં કેફ છે, કેફ. હા, એટલે એની વાતો કરવાની મજા આવે. કેફ હોય ને તો વાતો કરવાની મજા આવે, મહિમા ન હોય તો મોટી વાતો કરી ન ગાય. આ લોકમાં રિવાજ છે, તમને ખબર હે ને, કન્યાને મોટું ઘર મળી ગયું ને, મોટું ઘર, મોટા ઘરમાં સમજો ને, એમાં રૂપિયા વાળું જબરજસ્ત નામના વાળું ઘર મળ્યું હોય ને, સાયલું ભેગ્યું થાય ને, તેના ધણીની વાત બહુ મોટે મોટે કરે, કરે કે ન કરે? હે, બહુ કરે એ તો તમને ખબર હોય. થોડાક દી છ એક મહિના પછી શું કરે ખબર નહીં, છ એક મહિના કરે. પણ આને તો સહજાનંદ નો કેફ ચડ્યો હોય નિષ્કુળાનંદ ને. હો, સામર્થ્ય શ્રી મહારાજ ની સાંભળજો કહું તે, ભગવાન સ્વામિનારાયણ સામર્થ્ય સાંભળજો. એક ગામ ને ધન્યવાદ આપ્યા. ધન્ય ધન્ય ધોવા ગામને, ગામને ધન્યવાદ, જેમાં ભક્તિનગર ને ધન્યવાદ આપવા ઘટે, માનકુવા ગામને ધન્યવાદ આપવા ઘટે કે જ્યાં અદાભાઈ જેવા દરબાર થયા અને આ ગામમાં સહજાનંદ સ્વામીને અનેક વાર લાવ્યા. ધન્યવાદ ગામને અપાઈ ગયા, ગામનું નામ ચોપડે ચડી ગયું. હો, ઘણા ગામ હોય પણ આ ગામમાં તમને જન્મ મળ્યો તમારું ધન્ય ભાગ્ય. હો, ધન્ય ધન્ય ધોવા ગામમાં જનજાતિનું વાર. એ લુહારની જાત ધન્ય ભાગી, લુહાર લુહાર કણબી તો ક્યાંક કંડારાય, બ્રાહ્મણ ક્યાંક આવે હાથમાં, લુહાર લોઢા ટીપનારા બિચારા, એમાં એક ભગત થઈ ગયો એટલે એનું નામ આ ભક્ત ચિંતામણીમાં ચડી ગયું. ભાઈ, આ ધુવા ગામ એની લુહાર જ્ઞાતિ, એમાં એક ભગત. ભલા ભક્ત ભગવાનના જેને હૈયે જેતાય પાર. ભલો ભગત હો, કેવો ભગત, બળદ હાંકતા હોય એક માઠો બળદ હોય અને બીજો ભલો હોય, તમને મજા કયામાં આવે? બોલો તો માથું દુખાડી દે, આંચ પડે ને આપણી લાકડી ભાંગી પડે. ઈશારે હાલતો એવો ભગત હતો આ ભલો ભગત ભગવાનનો. એક બિંદા નામે જન જાણો ભજે હરિ હરી ભાવ. બિંદો એનું નામ, શું નામ છે ભાઈ? આ ભગત નું નામ યાદ રાખવા જેવું કામ થઈ જશે, બિંદો. શું નામ ભાઈ, બોલો તો ખરા, બિંદો, લુવાર જ્ઞાતિ નો બિંદો. એક બિંદા નામે ધન જાણો ભજે હરિ હરિ ભાવ. હરિ નું ભજન કરેરો પણ ભાવ થી, આપણે ભજન ખરા પણ ભાવ વિના ના ભજન, એટલે ભગવાન ને ભાવતા. ભગવાન ને કયું ભજન ભાવે? ભાવ વાળું ભજન ભગવાન ને ભાવી જાય. અને ભગવાન ને જે ભજન ભાવી ગયું એ ભજન ની ભગવાન નોંધ લઈ લે છે. હો, હવે જુવાની વાત જબરી. બિંદો ભગત હરિ નું ભજન ભાવ થી કરે, અતિ ભાવ થી ભજન કરતો હતો. પણ એક ઘટના એના ઘરમાં નોખી છે. તેની કાકી કુસંગણી દલમાહી દુષ્ટ સ્વભાવ. શું થયું ભાઈ? બિંદાની કાકી છે, કાકી કાકી સમજો, ઈ બહુ પાકી છે, ઈ કુસંગણી છે સાવ. ભગવાનની સાથે હેત નથી, કરે ખેચરી નિત્ય ખરી જેને હરિ સંગાથે વેર, સત્સંગી જાણી રીસ આણી વાણી વધે જેવી ઝેર. હો, કરે ખેચરી નિત્ય ખરી જેને હરિ સંગાથે દેવી.
સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં છો તમે બધા? અનુકુવા. બરોબર, કથામાં છો કે બીજે ક્યાં? બિંદાની કાકી છે, બહુ પાકી, ખેતીનું કામ કરે છે, પણ હરિસંગાથે વેર એવું લખ્યું આમાં. પ્રેમ નો હતો ગોરો હાલે, પણ શું હતું આને? ભગવાન સાથે વેરો એવો માણ બહુ ન હોય, થોડાક હોય. પ્રેમ ન હોય એવા ઘણા હોય, ભગવાનમાં પ્રેમ નથી એમ ઘણા કે, પણ અહીં એક બાઈ એવી આ, એને ભગવાન સાથે વેર છે. તમારા ગામમાં કેવી બાઈ ખરી? એને ભગવાનમાં વેર હોય. આમ જ લખ્યું, કરે ખેચરી નિત્ય ખરી જેને હરિસંગાથે વેર. બીજી એનામાં કુટેવ શું છે? સત્સંગી જાણી રીસ આણી, વાણી વધે જેવી ઝેર. કોક સત્સંગીને જુએ એટલે એનું બોલવાનું કેવું હતું ખબર હે? ઝેર જેવું એનું બોલવાનું. અને બાયુની જીભને તો ભગવાન પહોંચે ભાઈ, કાં તમે પહોંચો. આમાં લખ્યું ભાઈ, ઝેર જેવી વાણી હો, આમ શબ્દ નીકળે જાણે ઝેરના છાંટા ઉડેરાવું, એવી પાકી બિંદાની કાકી કુસંગણી છે. બોલે અવળું ને નાખે છે આડ્યું, દીએ વણ વાંકે નિત્ય ગાડ્યું. ધંધો શું એનો રોજનો? ખોટી કોક ઉપર આડ નાખવી અને મજા આવે ને ગારું દેવાની. આ બિંદાની કાકીની આવી કુટેવ છે. સૂતા બેઠા જાગતા એ જાપ, ખાતા પીતા વઢે બધે નિત્ય પાપ. ઉતિયો તો એ ધંધો, જાગતી હોય તો એ ધંધો, ગારા ગારી ને મારા મારી બીજી વાત ની. બિંદાની કાકી બિંદો ભગત. આવું આવું ઘણી વખત થાય. એટલે આને સુકામ નિષ્કુળાન સ્વામી યાદ કરી નામ નથી લખ્યું, બિંદાની કાકી એમ કહી દીધું. નામ તો નિષ્કુળાન સ્વામી ને આવડતું જ હતું, પણ લખ્યું નથી, ખાલી બિંદાની કાકી એમ કીધું. હવે કરે શું એ જોજો. હો, કહે બિંદો તે બગડી ગયો, કરી સત્સંગ સ્વામી નો થયો. આખા ગામમાં એમ કે હો ફરતી ફરતી કે મારો ડેર છે ને ઓલો બિંદો એ બગડી ગયો. એ કે બીજી બાયું કે શું શું થયું? કે દારૂ પિયરો, માંસ ખારો, ચોરી કરેલો? તો કે ના ના, કે સ્વામિનારાયણ નો થઈ ગયો. એ કે એટલે બગડી ગયો. કે હવે તે દીએ સ્વામિનારાયણ થાય ને બગડેલા કહેવાતા હતા. એ કે બગડી ગયો એ. હવે જોજો થાય છે શું. એવું સહજાનંદમાં શું ભાડ્યું, એમ કઈ કઈ દીએ ગાડ્યું. આખો દી સ્વામિનારાયણ આમને, સ્વામિનારાયણ આમને, સ્વામિનારાયણ આમને. દિવસમાં હરિ ભગવાનના ભગત જેટલી વખત નામ લઈ લેતા હોય એટલી વખત બિંદાની કાકી નામ લેતી, પણ ગારું દેવા માટે. ઘણી વખત આપણા ભાઈબંધ આપણે ન અંભારીને એના કરતા દુશ્મન આપણે જાજા અંભારતા હોય. આ એને આપણે ઘણી વખત ઘણા જ યાદ આવી. આને સ્વામિનારાયણ સાથે વેર, અને આખોટી સ્વામિનારાયણ આમને, સ્વામિનારાયણ નો બિંદુ આમને, સ્વામિનારાયણ આમને, સ્વામિનારાયણ ના ભગત આમને, સ્વામિનારાયણ ના સાધુ આમ, આખો ડી આવું આવું સમજા. શ્વાસ ઉશ્વાસે એ જ સ્મરણ, ભૂલી નહીં જ્યાં લગી આવ્યું મરણ. ખાટલે પડીને ત્યાં સુધી સ્વામિનારાયણ નું વેર છૂટ્યું નહીં. શ્વાસે શ્વાસ સ્વામિનારાયણ આમને, સ્વામિનારાયણ નો બિંદુ આમને, સ્વામિનારાયણ આમ. ત્રુટી નાળીઓ પીડાડા પ્રાણ, આવ્યા લેવા દીઠા જમરાણ. હવે આખી જિંદગી ગારું દીધી હોય અને લેવા કોણ આવે ભાઈ? જમરાણ આવ્યા. અતિ કાળા રિસાળા વિકરાળ, ક્રોધ વાળા કરૂડ કોપાળ. અરે ભાઈ એવા દીઠા જમદૂત જ્યારે, અરે દેવી દેવને સંભાળ્યા ત્યારે. ધોકા પડે ને જયારે ધોકા, ત્યારે માણ સીધો થાય. રાડા રાડ કરે છે બિંદાની કાકી, એ મારે રા કાકા આવ્યા બધા, કે દેવી દેવતાઓને અંભાર્યા. વળી સેવ્યા હતા ભેખધારી, તે સર્વે ને જોયા સંભારી. ઘણા ભેખ ને સેવ્યા હતા, ઘણા દોડે ને અતર જગ્યા દોડતા હોય ને, આ એવી હતી બિંદાની કાકી. ઓય ડોરો કરાવ્યો હતો ને ઓય રાખ લીધી હતી ને ઓય કને મંત્ર જંતર કરાવ્યો હતો ને બધા એને સંભાર્યા. પછી કોક આવો કે કાકા થકી છોડાવા, પણ આ કાકી મુંજાણી બિંદાની હવે. હો, પણ કેણે કરી નહી સાય, દોષી પડી મહા દુખ માયા. આ દોષી થઈ ગઈ હવે, ખાટલે પડી હવે. આ અમુક ની કુટેવ ખાટલે પડે ત્યાં સુધી નટડે. હો, હા એની કુટેવ ન નીકળી.
મારો મારો કરે જમરાણ ડારે ડોસી થઈ છે હેરાન પછી તે સમે સ્વામી સંભાર્યા લીધું નામ જમ સુણી ને ડર્યા આ બધા ભેખદારી ને સંભાળતા છેલ્લે સ્વામિનારાયણ સંભાળ્યા છે સ્વામિનારાયણ સંભાળે ને તો જમનાડું તમે પાછા આડી જાય કરંટ લાગે ને કેમ માણસ છેટો થઈ જાય એમ જમ આમ છેટા થઈ ગયા એટલે આ ડોસી ને એમ થયું ઓહ ત્યારે ડોસી એ વારંવાર કર્યો સ્વામી નામ નો ઉચ્ચાર પછી તો આમ જમ આમ છેટા ભાગી ગયા ને એટલે તો હણો હણ આવે મંડી પડી સ્વામિનારાયણ 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 કરવા ભૂકંપમાં માથે ગજિયા પડતા હતા દિવાલુ માથે આવતી તો કેવું ભજન હનુમાન ચાલીસા ને બધું થવા મળતું ના એમ ઉપડ્યું મયથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ડોસી કરવા માંડ્યો આવ્યા અલબેલો એહવાર પોતા સાથે સખાયસ વાર જુઓ તો ખરા સ્વામિનારાયણ ની દયાળુતા આખી જિંદગી ગારો ડેનાર ની પણ સ્વામિનારાયણ અંભાર લે એને સર્વોપરી સ્વામિનારાયણ કહેવાય બોલો સ્વામિનારાયણ ભગવાન કી ગારું ડેનાર ની અંભાળ લેવા સ્વામિનારાયણ આવે એના પરચા નિષ્કુળા નંદ લખે આપે બેઠા છે રથ અનુપે શોભે છે રવિ કોટી સ્વરૂપે અરે જોઈ આશ્ચર્ય આવ્યા જન અને કર્યા લાખો લોકે દર્શન સ્વામિનારાયણ રથ માથે બેહીને આવ્યા ને રથ આખો સૂર્ય જેવો પ્રકાશિત હતો રાતના રાતના આખા ગામમાં અજવાળ્યું હતું એટલે લોકોને એમ થયું રાતના સૂરજ ક્યાંથી ઉગ્યો હાલો જોવા હાલો કે લાખો લોકો દોડ્યા કે આ ક્યાંથી અંજવાળું આવે તો પેલા બિંદાની કાકીને ઘરેથી હાલો બિંદાની કાકીને ઘરે જોવા જેવું કાંક છે કે તાસીરાને તેડું દેવું પડે માણ ભરાણા લાખો આવ્યા ડોસીને પાસે દયાળ દેખી જમ ભાગ્યા તત્કાળ એટલે જમના ડોત આવ્યા હતા ને જી એ તો મુઠ્ઠી વારીને ભાગ્યા કે હાલો હવે આપણો માલિક આવી ગયો હવે આ માલ ન ઉપાડાય કે ભાગો ભાઈ ભાગ્યા ત્યાંથી પછી ડોસીએ કર્યા દર્શન કરે સ્તુતિ કહે ધન્ય ધન્ય સ્વામિનારાયણના પગમાં ડોસી પડી ગયો અને કે મહારાજ તમને ધન્યવાદ અહો પતિત પાવન ટેક મારો ન જોયો અવગુણ તમે એક હે મહારાજ તમે પતિત પાવન છો કે મારા અવગુણ સામે તમે જોયું નહીં આ સમય સાય કીધું છે મારું તે તો બિરુદ સંભાળી તમારું પ્રભુ મારી ભક્તિથી તમે નથી આવ્યા પણ તમે તમારું બિરુદ સંભાળીને આવ્યા છો પતિત પાવન અધમ ઉદાહરણ હું તો અધમ છું કે એમ કરી સ્તુતિ જોડી હાથ તજી તન ચાલી હરી સાથ સર્વે લોક કહે ધન્ય ધન્ય આવડું સિયું ડોસીનું પુણ્ય આખું ગામ એ ઓળખતું આ ડોસીને ખબર પડી સ્વામિનારાયણ તેડી ગયા ગામની બધી બાયો ક્યાં મુઈ ડોસી તો આખી જિંદગી ગારું દેતી હતી ને ધામમાં કેમ ગઈ એટલે કોકે કીધું કે ગારું દેતી હતી પણ સ્વામિનારાયણ ને દેતી હતી ને એટલે ગઈ એ ભાઈ સ્વામિનારાયણ ને ગારું દેવામાં અક્ષરધામ મળે દેજો છૂટથી હા હા સ્વામિનારાયણ ને તો ગારું દેવામાં લાભ એલો આ તો જુઓ આ ડોસીએ ગારું દીધું દેતા નહીં ને કે મારા માથે પણ આમાં હે એ કહું તમને એમ કરી સ્તુતિ જોડી હાથ તજી તન ચાલી હરી સાથ આ તો પરચો પૂર્યો ભગવાને હશે મૂર્ખ તે નહીં માને મૂર્ખા હશે એ આ પરચો છે માનશે નહીં તો એમ માનશે કે ટાઢાપોર ના ટોળા ભગત હશે ને ખબર પડશે કે સ્વામિનારાયણ નું નામ લીધું ને એટલે એનું કામ થઈ ગયું આ સુરા બાપુ ને સ્વામિનારાયણ હાલે જતા ઓલી ડોસી નું કીધું તમે વાત તો સાંભળીએ ને ડોસી છાણા વીણતી હતી વાંકી વાંકી એટલે સ્વામિનારાયણ કે સુરા જાય ને કહી જઈને કે એક વખત અમારું નામ સ્વામિનારાયણ બોલે તો ડોસી નું કલ્યાણ કરી કે સુરા બાપુ ડોસી કને જવા રવાના થયા ને એટલે મહારાજ કીધું ડોસી નામ નહીં લેવો હરકું કઈ લેવરાવજે કે અરે મહારાજ એક વખત તમારું નામ લેવરાવવાનું ઘણી વાર તો એક વખત ખાલી ડોસી મારું નામ લે એટલે અમારું ધામ એને દઈ દઈ કે સુરા બાપુ કે એક વાર શું હો વાર લેવરાવ્યું કે નામ જ લેવરાવું ને તમારું કે દોડીને ગયા ત્યાં કને ડોસી માન કે માજી હા બાપુ એ જો આ સ્વામિનારાયણ આયા કે હા આયા હારું કે એમની એનું એક વખત સ્વામિનારાયણ એવું નામ બોલો તો તમારું કલ્યાણ થાય તો કે હા નામ લીધું તો કલ્યાણ જરૂર થાય મને ખબર હે એમની મોઢેથી એમ બોલો સ્વામિનારાયણ તો કે તમે સાચું કેવો રાખે બોલી તો થાય કે એમની મોઢેથી સ્વામિનારાયણ એમ બોલો
તો કે તમે સલાહ હારી ડોરા કે બોલ્યું હોય તો થાય કે 70 વખત પ્રયત્ન કર્યા વળી માવડી ન બોલી ન બોલી. પાછા બાપુ આવ્યા ત્યારે સ્વામિનારાયણ એમ બોલ્યા કે છોરા બાપુ અમારું નામ જે મોઢે લેવાય એ કઈ સહેલી વાત નથી, અમારું નામ બહુ મોઘું એ લઈ ન હગાય કે જે લે રહ્યા એના ભાગ્ય છે ભાઈ, સ્વામિનારાયણનું નામ કઈ સસ્તું નથી, બહુ જબરી વાત છે. હવે એક પરચો આવે છે જબરો, લગભગ છેલ્લો, આગળ બહુ લગભગ જઈશ કેસે તો ટાઈમ એ પ્રમાણે. એક પરચો હવે છે અદ્ભુત. બ્રાહ્મણ બે ભાઈ છે, એકનું નામ છે બુદ્ધ અને બીજાનું નામ છે મદારી. સ્વામી કડી ગાવ અને આ પરચો આપણે ગાઈ લઈએ. વડી દ્વિજા ભક્ત એ હ ગામે ભાઈ બે જીવનમાં ઉતારવાનો છે. શરૂઆત કરજો, મારી સાથે રહેજો. બે ભાઈ છે, કોણ છે ભાઈમાં સમજો ને, એક જ માં ના દીકરા હોય, એક જ માં ની કુખે જેનું પાલન પોષણ થયું હોય એને ભાઈ કહેવાય. સહોદર છે, એકનું નામ છે બુદ્ધ, બીજાનું નામ છે મદારી. તે વખત નવા નામ હતા, મદારી એટલે વાંદરા ખેલાવે એ નહીં, એનું નામ છે મદારી. એકનું નામ બુદ્ધ, બીજાનું નામ મદારી. પ્રગટ ભગવાનનું ભજન કરેલા બે ભગત છે, બે ભગત, એમાં ત્રણમાં એક ભગત નહોતો, બે ભગત હતા. આ બે ભગતે સત્સંગને સાચો જાણ્યો છે. રોટલા કમાવા જ પડે, ઉદ્યમ કરતા હતા, બે જણા ભેગો ધંધો ચાલુ કર્યો. પાર્ટનરમાં બે ભાઈ થયા. આ કથા એમ કહે છે કે પાર્ટનરશિપમાં જોખમ હોય, બને ત્યાં સુધી એકલાએ ધંધો કરવો. આ કથા એમ કહે રહી, બને ત્યાં સુધી નોખો ધંધો કરવો તો તમારા સંબંધો મીઠા રહે. એનો મતલબ કોઈ એવો ન સમજે લ્યો સામે બધા નોખા કરવા માગેરા, ભેગા રહી બરોબર, પણ આવડે તો, નહીં તો નોખો ધંધો કરો. સગા ભાઈ ઉદ્યમ કર્યો, ભાવથી ભગવાન ભજતા હતા. એક દી એવું થઈ ગયું, વ્યવહારને ખાતર માહો માઈ મારું તારું થઈ ગયું, જરા કઈ ખેંચતાણ થઈ ગઈ. એક દિવસ વ્યવહાર સારું કર્યું, માહો માઈ મારું તારું. શું થયું ખાલી ભાઈ, શું થયું? મારું અને તારું, આમાં લફ ઊભી થાય. આપણું જ્યાં સુધી હોય ત્યાં સુધી ઝઘડો ન હોય, પછી મારું તારું થાય તો મારા મારી થાય.
સમજાય? આપણું આપણું હાલે ત્યાં સુધી જો તમારા ઘરમાં મારું તારું થયું તો એક દી મારું મારું નીકળી જશે ને મારા મારી થશે. આ કથા શીખવાડેરી પછી થયું શું ખબર કે ઝઘડો થોડોક લાંબો આલી ગયો. આમાં લખ્યું એમ, તેની વીતી ગઈ ઘડી ચાર, ત્યારે બુદ્ધે કર્યો છે વિચાર. સમી ગાવ. જેમ તેમ બોલાઈ ગયું, જરાક આમ થયું બધું, પછી બે છૂટા થઈ ગયા મોઢા મેળીને. પણ ઘરે જઈને મોટો ભાઈ હતો ને બુદ્ધ, એને વિચાર આવ્યો ને ઈ હવે સાંભળવા જેવો છે. ઝઘડતા ઝઘડાઈ ગયું, મારું તારું થઈ ગયું, ચાર ઘડી હમામી થઈ, હવે ઘરે જઈને જે વિચાર આવ્યો ને એ વિચાર તમને ખીચામાં રાખવા જેવો છે. રાખશો? છે ખીચું? નકા મોબાઈલ ચાલુ કરો, રેકોર્ડ કરો, નકા ભૂકા બોલવાના બધા ઘરે ઘરે ગામે ગામ. જો વાત જાત નહીં રાખો, બાજી લીધું, બજાઈ ગયું એમાં વાંધો નહીં, મારા તારીએ થાય વાંધો નહીં, ઝઘડો થાય વાંધો નહીં, લાંબો હાલ્યો એમાંય વાંધો નહીં, પણ બે જણામાંથી એક જણાને વિચાર આવી ગયો ને જી, એ જબરો હતો. એ શું વિચાર આવ્યો છે? ગાઓ. હો ધીક ધીકા એ વહે વારા માઈ, એક હરિ ભક્ત મારો ભાઈ. ધીક ધીકા એ વહે માઠું કરીને ભાઈ તમને હંભરાવું ફેરી. ધીક ધીક એ વેવાર માઈ, એક હરિ ભગત મારો ભાઈ. હું જેની સાથે ઝઘડ્યો એ હતો કોણ? એમ એક જણાને વિચાર આવ્યો મોટા ભાઈને. હવે આ વિચાર કામ કરી જશે. જો હોતા હોય સોચશે હોતા હે, એને વિચાર આવ્યો ધિકાર છે મારા વ્યવહારને. અમારા બે ભાઈ વચ્ચે ઝઘડો કરાવી નાખ્યો, પૈસા અહીંયા જ પડ્યા રહેશે, આ કારખાના મિલકતો અહીંયા જ રહેશે. બે હગા ભાઈ અમે બાજી પડ્યા. એક માનું ધાઈનું ધાવણ ધાવનારા અમે, એક માની કોખમાં અમારું 9 મહિના શરીર પોષાણું અમે બે, એક ભાઈ અને એમે મારો ભાઈ સત્સંગી છે. આ મુદ્દો એને મનમાં ખૂંચી ગયો. મારો ભાઈ છે એ તો ઠીક, પણ ભાઈ સત્સંગી છે અને મારો ભાઈ છે એની સાથે હું ચાર ચાર ઘડી સુધી મેં ઝઘડો કર્યો, ધિક્કાર છે મને. આગળ જો કેવા વિચારો કર્યા. તે શું બોલ્યો હું તાણ્યામાં તાણ્યા, હું જે બો નહીં કોઈ અજાણા, એમાં કુરાજી થાશે જેની સાથે ઝઘડો કરું છું ભગત ભગવાન નો છે, મારો ભાઈ છે બસ. અને બીજો વિચાર એ આવ્યો, તે શું બોલ્યો હું તાણ માં તાણ, મું જેવો નહીં કોઈ અજાણ.
પોતાની ગિલ્ટી ફીલ પોતા તરફથી છે, હું અજાણ્યો છું, મૂર્ખ છું. તો એ તો બિચારો મારો નનકો ભાઈ, એ તો કદાચ અજાણો બિચારો થોડોક હશે, પણ હું મૂર્ખો મોટો આમ જેમ તેમ બોલ્યો એની સામે. અને એ સેના માટે? વ્યવહાર માટે, આ મિલકત માટે. મિલકત તો અહીંયા જ પડી રહેશે. એમાં કુરાજી થશે મહારાજ, એથી ખોટ મોટી સી છે આજ. કદાચ 5-25 એના હાથમાં જાત એ તો વાંધો નહીં, પણ મારા ભગવાન મારા માથે નારાજ થશે ને મને એટલું પૂછશે કે તું સત્સંગી થઈને ગારું બોલ્યો, ડખો કર્યો, ભાઈ આ રીતે હું જવાબ શું દઈશ? ભક્તો આ કથાને યાદ રાખજો, ઝઘડો કરવાનું મન થાય ને ત્યારે મહારાજને સામે ઊભા રાખજો મનોમન, કે મારા ભગવાનને કેવું લાગશે હું ઝઘડું રહો. નાની એવી વાત માટે આપણે બાજી પડી, ગારું બોલી, જેમ તેમ શબ્દો ઉચ્ચારી. એ હગો ભાઈ પણ એમ કે મને બોલવું નથી, પણ કયો તો બોલું, એક શબ્દ ન બોલાય વળી ગારનો ભાર કોણ લે? તમારો ભાઈએ એની સામે મા બહેનની ભણી નાખો તમે, ભાઈ તમે કેના અમે શું બોલો રા? વિચાર તો કરો, સત્સંગી છે અહીંયા આપણે, કેના અમે શું બોલી રા? બુદ્ધને વિચાર આવી ગયો, ભક્તજનો આમાં કથા એવી લખી છે. પછી માનસી પૂજામાં ગણી કરી સ્તુતિ સ્વામી સંતની. બિચારાને બુદ્ધને બહુ દુઃખ થયું, બપોરટાણું થઈ ગયું, વિચારતા વિચારતા કામે નથી જઈ શક્યો. બપોરના 12 વાગ્યા, ભગત પાકોએ માનસી પૂજા કરવા બેઠો. માનસી પૂજામાં મહારાજને નારાજ દીઠા, રોઈ પડ્યો. માનસી પૂજામાં મહારાજની આગળ કર કર્યો, મહારાજ મારાથી આજે તમારા ભગતની સામે જેમ તેમ બોલાઈ ગયું, મારાથી જેમ તેમ બોલાઈ ગયું. દુઃખી થયો, રોઈ પડ્યો. માનસીમાં ભગવાને માનસીમાં આશ્વાસન દીધું, તને આ ગ્લાની થઈ છે ને, જા તારા ગુનાને માફ કરું છું. અને ભક્તો જ્યાં અંતરથી ભગવાને માફી આપી, આંખ ખોલી ગઈ, જબકારો થયો, આમે પ્રગટ સહજાન સ્વામી ઉભા તા. ભક્તજનો આ છે પશ્ચાતાપનું ફળ, ભગવાન સામે ઉભા રહી ગયા, દર્શન દીધા. બુદ્ધને કહે છે, બુદ્ધ એક કામ કર, મને ભૂખ બહુ લાગી છે, ભોજન જમવું છે, ભૂખ્યો થયો છું. ભક્તજનો આટલા દી ભગવાન પ્રગટ દર્શન નતા દીધા, ભાઈ સાથે થોડું આડું રહેતું હતું એટલે, અને જ્યાં ભાઈ સાથે આંટી મૂકી એટલે ભગવાન દર્શન દીધા. થાળ બનાવ્યા, ભગવાનને પાટલો ઢાળીને બેસવા જમાડવા બેસાડ્યા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું, બુદ્ધ એક કામ કર, તારા ભાઈ મદારીને બોલાઈ આવ, આપણે 3 જણા ભેગા બહીને આજે ભેગા જમીએ, અને ભક્તજનો સહજાન સ્વામી એકતા કરાવનારો એના ભાઈની સામે 4 કલાક પહેલા ગારા ગારી કરી હતી, સ્વામિનારાયણે ત્યાં મૂક્યો, જા તારા ભાઈને બોલાઈ આવ, આપણે 3 જણા ભેગા બહીને જમશું. અને ભક્તજનો આ સત્સંગનો ઇતિહાસ એમ કહે છે, સ્વામિનારાયણ ભગવાન બેને સામે બેહાર્યા, અને પછી જે સ્વામિનારાયણ બોલ્યા છે ને, બોલ્યા જમતા જમતા નાથ, હે ત રાખીએ હરિજન સાથ. સ્વામિનારાયણ કોડિયા મોઢામાં મૂકે છે ને, આને ઉપદેશના કોડિયા દે છે, પોતે ભોજનના કોડિયા લે છે, આમે બેઠેલા બે હગા ભાઈને ઉપદેશના કોડિયા દે છે. બોલ્યા જમતા જમતા નાથ, હે ત રાખીએ હરિજન સાથ. એવી મીઠી ટકોર, વઢતા નથી સ્વામિનારાયણ, ઓ વઢતા નથી, વઢાય નહીં, પ્રેમથી કયો એને, ભાઈ સત્સંગીમાં હેત રાખજો. ભાઈ તો પછી પણ પેલા તમે બે ભગત છો અમારા, સાચા સગા સત્સંગી જાણો, આ લોક પરલોક ના પ્રમાણો. આલોકમાં ને પરલોકમાં સાચા સગા મહારાજ કે તમારા સત્સંગીઓ છે. તે શું વઢીને કીજીએ વેર, માહો માઈ ના વાવીએ ઝેર. મહારાજ કે આ ભગત સાથે વઢો, માય માય તમે ઝેરના બી વાવો તો ઝેરના ઝાડવા થશે, તમને જ ખાવા પડશે, એના કરતા પ્રેમ પાથરો. ભક્તજનો આ કડી લખીને ઘરે ઘરે ને મંદિરે મંદિરે દિવાલમાં કોતરાવા જેવી છે. સાચા સગા સત્સંગી જાણો, આ લોક પરલોક ના પ્રમાણો, તે સુવઢી ન કીજીએ વેર, માહો માહી ન વાવીએ ઝેર. માહો માહી શું ન વાવું? તમે જો ભાઈ ભાઈ હો, અમે સાધુ સાધુ હોય,
સંઘજોગી બહેનો અંદરો અંદર એક ગુરુ શિષ્ય ગુરુ બહેનો કહેવાય, અમે ગુરુ ભાઈઓ કહેવાય, તમે ભાઈ ભાઈ કહેવાય, પણ આપણે જો ઝેરના છાંટા નાખશું તો એ ઝેર કેને પીવું પડશે? આખા ઘરની એક ડોણામાં છા થાય રહી અને તમે ઝેરનો છાંટો નાખી આવ્યા અને છા થશે ત્યારે ઘી બનશે કે છા બનશે કે દહીં બનશે, પીવાનું કે ને? હે, તમારો પરિવાર ભેગો મરી જશે. ઝેરના છાંટા ન નાખજો, ના પાડે છે સહજાનંદ સ્વામી. હો, બે ભાઈને પ્રેમથી સમજાવ્યા, એમ વાત કરી ભગવાન, દીધું બહુ જનને દર્શન, દીઠા સૌ જને પ્રગટ પ્રમાણ, પછી ન દીઠા શ્યામ સુજાણ. ભગવાન સ્વામીના અક્ષરધામમાંથી હંપ કરાવવા આવ્યા. લ્યો, ખાલી બોલા બોલી થઈ હતી ખાલી, લ્યો, ને આપણે ધોકા ધોકી કરી નાખી, ત્યાં સુધી એમ ન થાય કે મારો ભાઈ છે આ. ભક્તો, આ જગનનું સાચું ફળી માનજો. કેટલા વર્ષનો ઉત્સવ કર્યો ભાઈ આ? કે ચીવરનો, કે 10 વર્ષનો, કે 60 વર્ષનો? હે, ત્રિવેણી સંગમ કર્યો ને તમે, ટોટલ મળીને 100 થયું ને? હે, આ 9 મંદિર થયું ને 10 વર્ષ થયા ને, કે 20 કે 15? જી થયું હોય થયું, મંદિરને કેટલા વર્ષ થયા એ ઇમ્પોર્ટન્ટ છે, જેમ તેમ આપણે સત્સંગી થયા ને કેટલા વર્ષ થયા? કે આજથી થશું હવે આપણે સત્સંગી છે? એ ભાઈ, મંદિરના ઉત્સવ તો ઉજવાશે ને ઉજવાવા જોઈએ, પણ આપણું આ મન મંદિર ભગવાનને રહેવાનું સ્થાન થયું છે કે નથી થયું હજી જુઓ. જ્યાં વેર વિષય અને વાસના પડી છે ત્યાં ભગવાન હોતા નથી. ભાઈ, હું તો આજ ભગવાન સહજાનંદની પ્રાર્થના કરું કે અમારા માનકુવા ગામના વાસીઓના મન મંદિરમાંથી કચરો નીકળી જાય અને તમારો નિવાસ ત્યાં થાય ને એનો ઉત્સવ ઉજવાય, ખરો ઉત્સવ કહેવાય ભાઈ. બાકી તા દાતારો મળ્યા ને શેડીના ચીચુડા ચાલુ કર્યા ને શરબત પવાણા ને એ કાણીગા ને ચીપડા ખવાણા હોવા જ જોઈ, ધન્યવાદી દાતાઓને કે લેર કરાવી, પણ અંદરની મીઠી મધુરી લેર છે અંદરની, એની એને માણવાના ડી હવે બાકી. આજ તો કથા પૂરી થશે પણ આપણી મનની વ્યથા જશે? કથાઓ પૂરી થઈ જાય, વ્યથાઓ ન જાય તો કથાઓ કેમ કહેવાય? ખરી કથા તો એને કહેવાય આપણી વ્યથાઓ ટાળી નાખે, વેરને બારી નાખે, ઝેરને ટાળી નાખે, ને કથાઓ કહેવાય. મનોમન આખી સભા આપણે પ્રાર્થના કરીએ કે આ કોઈના ગામમાં વેર ન હોય, પરસ્પર પ્રેમ જાગે, કોઈને ભગવાન એવી કુબુદ્ધિ નડે કે કોઈના જીવનમાં ઝેર નાખે. આજે માણસો ઝેરના ડબલા ભેગા લઈને ફરે રહો, મજા આવે તો છાંટા ઉડાડી જાય ને આપણે બજાડી નાખે. ભાઈ સાહેબ, આપણી આપણી એક દિવાલમાં કોઈ તણખલું ઉગી ન જાયનું ધ્યાન રાખજો, નાખી દિવાલને તોડી નાખશો. ભગવાનને વેર જરાય ગમતું નથી. આ બુદ્ધ અને મદારી બે બાજ્યા હતા તો ભગવાનને ગમ્યા નહીં. ભક્તો, તમને કહી દઉં, હો, વ્યવહાર છે ને વ્યવહાર, એ તો ગોપાળાન સ્વામી ગુણાતીતાન સ્વામી એમ કહેતા કે તો પાછલા દરવાજા જેવો છે, એ કોઈ દી હરખો સાફ થયો જ નથી ને થવાનો નથી, બગડે ને વરી સુધરે, બગડે ને વરી સુધરે, પણ વેર ન કરવા. અક્ષરજીવન સ્વામી લખ્યું કે 5-25 નો ઘાસ આવે તો સહન કરી લેજો, પણ વેર ન કરજો, જતો કરી દેજો. આવા મોટા સંતો આપણે ઉપદેશ દીધા છે, એના આપણે વારસદારો છીએ. ભક્તો, ઉત્સવ બહુ અદભુત થઈ ગયો. આ ઉત્સવ તમે જે માણ્યો છે, નારણભાઈ શિવજી હિરાણી છાપ લેવા માટે ભાઈઓના સભામાં જશે તો એને બોલાવે છે, સૂચન હતું. આપણા ગામમાં જે છાબનો રિવાજ છે, છાબ આવશે. ભક્તજનો, ભક્ત ચિંતામણીના અનેક પરચાઓ છે, બધાને વંદન કરીશ, પણ છેલ્લો પરચો, નામ તમને યાદ રહી ગયું ને ભક્તો? એકનું નામ હતું બુદ્ધ, બીજાનું નામ હતું મદારી. બુદ્ધને વિચાર આવી ગયો, એમાં બે ભાઈ હંપી ગયા, એમાં મારા માનુકવા અને ભક્તિનગર ગામમાં બે ભાઈના ઝઘડા, કોઈ એકને વિચાર અમારા સ્વામિનારાયણ ભગવાન દઈ દે અને કોક એકના ઘરમાં સંપ થઈ જાય, એકના ઘરમાં સંપ થઈ જાય તો ભાઈ આ કરોડોનો ખર્ચો છે લેખે લાગી જાય. કાંઈ વાતો નથી કરવી મારે, અંતરથી સાચી હું ભાવના વ્યાસપીઠ ઉપરથી કરું છું વ્યાસજીને સંભાળીને, કે સૌના અંતરમાં વેર નહીં પણ પ્રેમ લેજો. ભક્તો, તમને ખૂબ આનંદ આવ્યો હશે, હું પણ ભાગ્યશાળી. માનકુવા ગામના ભક્તોનો ખૂબ આભાર માનીશ ભક્તિનગરના, કે મને પણ એક દિવસ હરિગુણ ગાવાનો અવસર દીધો. એ તમારો ખૂબ આભાર. મહારાજની જે દીધેલી જીભ એ મહારાજના ગુણો ગાવા માટે કામ આવી. ખૂબ તમને નરણાન દેવ પ્રત્યે નિષ્ઠા, સંતો પ્રત્યે લાગણી છે, ટકી રહે. કોઈના જીવનમાં વેર નહીં પણ પ્રેમ પથરાય. બુદ્ધ અને મદારીની જેમ કદાચ ક્યારેક નાનો વિક્ષેપ જીવનમાં થાય પણ પાછો પાણીમાં લીટો હતો કર્યો હોય, પાણીમાં લીટો એ કેટલી વાર રહે?
પાણીમાં લીટો કેટલી વાર આમ તમે લાકડી થી આમ લીટો કરજો, તો ઘરે જઈને જોજો તો ટાંકામાં આમ કરજો, પછી કેટલી વાર રે તઈને ભેગું, પછી લોટમાં કરો તો લોટમાં લીટો આમ કરો તો થોડોક રે કાળાંતર એ પૂરાય, પણ લોઢામાં થઈ ગયો તો મરી આવું, પણ હાથ બહુ ઊંધી મૂકું નહીં, એ હાથ હાથ બહુ સુધી બુકિંગ કરાવે પાછો આવવા માટે. તો આવા કોઈના લોઢામાં લીટા હોય તો એને પણ આ ઉત્સવનું ફળ એને મળે, અને લોઢાના લીટા જેવા લીટા થઈ ગયા હોય તો પણ ટળે. પરસ્પર પ્રેમ રાખો, કોઈ કોઈનું લઈ ગયા નથી, લઈ જઈ શકશું નહીં, બધું અહીંયા રહેશે. આખા ગામમાં આપણે કોઈની સાથે વેર જે ન હોવું જોઈએ, આપણે આ ગામમાંથી વિદાય લઈને ત્યારે આખું ગામ આપણી પાછળ આંસુડા પાડતું હોવું જોઈએ કે ખરો માણસ હતો આજે વિદાય લીધી. ભાઈ આખા ગામને દુખી કરીને, આડા ટાંટિયા કરીને, કંઈક ને નડી નડીને ગામમાં ડી પૂરા કર્યા હોય, મરશું ત્યારે લોકો એમ થશે કે મું ગયો નહીં ઠીક થયું કે, આવું લોકો બોલશે હો આપણું. આવું ન બોલે કોઈ, એક પણ વ્યક્તિ આપણું આવું ન બોલવું જોઈએ. દુશ્મન સાથે પણ વેર ન રાખો. હું તો કહું બગાડનારને માટે પણ ભગવાનની આગળ જઈને બે વાર પ્રાર્થના કરો કે પ્રભુને અકલ દેવ, નહીં તો બિચારો દુઃખી થઈ જશે. આપણું ભૂંડું કરનારનું પણ ભલું ઈચ્છવાની પ્રતિજ્ઞા આજે આપણે કરીએ, બગાડનારનું પણ બગડી જાય મનમાં સંકલ્પ ન કરીએ. આજ આપણા ઉત્સવની ફળશ્રુતિ છે. બગાડનારનું પણ સુકામ ખરાબ થવું જોઈએ, એ પણ આપણો ભાઈ છે પણ અજ્ઞાની છે. નાના હતા ત્યારે આપણે માના ખોડામાં મળ પેશાબ કરતા હતા, હવે નથી કરતા, કરી રહ્યા તેડી અજ્ઞાની હતા. તો આ સત્સંગમાં ઘણા એવા હોય થઈ ગયા આઠ આઠ રીતે તેર વરના, પણ આ સત્સંગનું બગાડતા હોય તો સમજવાનું નાનકડા છોરા જેવા હે, સમજું થશે તેથી આવું નહીં કરે, બીજું શું કરીએ આપણે, તો આપણો ભાઈ છે, આપણો ભાઈ છે, બિચારાને અકલ નથી, સમજણ નથી, કોકની ચાવી એ રમેરો એટલે આવું કરેરો એમ માનીને એને માફ કરી દો. તો આવી તમારા મનમાં શુભ ભાવનાઓ પ્રગટે એવી સહજાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરી, અને આ ગ્રંથને સંપૂર્ણ સહજાનંદ સ્વામીના ચરણોમાં અર્પણ કરી, મારી વાણીને પણ સહજાનંદ સ્વામીના ચરણોમાં અર્પણ કરી કથા પ્રસંગને પૂર્ણ કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની, ઘનશ્યામ મહારાજની જય.